नमस्कार, एस नाइन न्यूज़ना समाचारों में हूँ अजहर कुरेशी, आपनु स्वागत करूँ छूँ। समाचारों की शुरुआत करता पहला एक नज़र अत्यार सुधीना मुख्य समाचारों पर। रिक्शा में मुसाफरों ने लूटी टोड़की, ना चार ने खटोदरा पुलिसे झड़पी पाड़िया। फुलपाड़ना खेडूतोए शेरडीना भाव मुद्दे रोष ठालव्यो। वापीनी 53 औद्योगिक कंपनियों ने जीपीसीबी द्वारा नोटिस फटकाराई। भरूच माथी तमंचो वेचवा फरता रीढ़ा झड़पाया। अने कांग्रेस अध्यक्ष विरुद्ध टिप्पणी करना गिरिराज सिंह ना पुतरा दहन करायू। હવે સમાચાર વિસ્તારથી। રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના ચાર ગઠિયાઓને ખડોદરા પોલીસે મજુરા ગેટ ખાતેથી ઝડપી પાડ્યા હતા। ખડોદરા પોલીસ મથકના પીએસઆઈ પીપી બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને એવી બાતમી મળી હતી કે રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી મજુરા ગેટ પાસેથી પસાર થવાની છે। જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી બાતમીમાં રિક્ષામાં પસાર થતા ચાર રીઢાઓ જેમાં અલ્તાફ શેખ, અખિલ ખાન પઠાણ, રાહુલ રાજેન્દ્ર માળી અને સુનિલ ઉર્ફે સોનુ પાટીલને ઝડપી પાડ્યા હતા। હાલ ચાર આરોપીઓ પકડાયેલા છે, અખિલ ખાન, અલ્તાફ, રાહુલ અને સુનિલ। આ ચારેય ઇસમો કોઈ પણ પેસેન્જરને બેસાડી અને આગળ બેસ પાછળ બેસ કરીને બેસાડીને રૂપિયા કાઢી લેવાની ટેવ વાળા છે। હાલ તો એક ફરિયાદી છે વિનોદ કુમાર સાહેબલાલ જૈન, રાજસ્થાનના રહેવાસી છે। એમના આજ સવારે સરદાર માર્કેટે રાજસ્થાનથી આવેલા સવારે 7:30 વાગે અને ત્યાંથી રિક્ષામાં બેસી, આ લોકોની રિક્ષા હતી, રિક્ષામાં બેસી અને અડાજણ પાટી એમના બંને એવી રહે છે ચેતનભાઈ, એમને ત્યાં જતા હતા અને ત્યાંથી સિવિલ પાસે આવતા આવતા એમને આગળ બેસ પાછળ બેસ કહીને પાકેટ કાઢી લીધેલ। પાકેટમાં 3,000 રૂપિયા રોકડા હતા। ફરિયાદીને જ્યારે રિક્ષામાંથી ઉતાર્યા ત્યારબાદ માલુમ પડ્યું કે ભાઈ એનું પાકેટ નથી, બૂમા બૂમ કરી પોલીસ પેટ્રોલિંગમાં હતી સવારે, એ દરમિયાન મજુરા ગેટ ચાર રસ્તાથી પકડી અને પોલીસ કાર્યવાહી કરેલ છે કાયદેસર। રિક્ષામાં બેસાડીને પેસેન્જરને આગળ બેસવાનું પાછળ બેસવાનું કહીને નજર ચૂકવીને એના પૈસા કાઢી લેવાની એમો છે એમની। નહીં, હાલ તો હજુ ધ્યાન પર નથી આવેલું। ત્યારે હાલ તો પોલીસે રીઢાઓ પાસેથી ચોરીમાં વપરાયેલ રિક્ષા સહિતના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એસ નાઇન ન્યૂઝ, સુરત। લિંબાયત ઉધના યાર્ડ ખાતે આવેલ નવા નગર ખાતે મહિલા કોર્પોરેટર સુમન પાટીલના ઘરેથી સાંઈ પાલખી યાત્રા નીકળી હતી। સુરત ભાજપના નગરસેવક સુમન પાટીલના લિંબાયત ઉધના યાર્ડ ખાતે ઓલ નવાનગર ખાતેના નિવાસ સ્થાનેથી આજ રોજ વિશાળ સાંઈ પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જે પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા। જ્યારે પાલખી યાત્રા સુમન પાટીલે માનેલી પુત્રીનો પતિ જે ઘણા સમયથી બીમાર હતો તેના માટે માનતા રાખી હતી અને તે સારો થઈ જતાં સુમન પાટીલે આ પાલખી યાત્રા કાઢી હતી। જય સાંઈનાથ, આજે સાંઈનાથ દાદાની પાલખી જે કાઢી છે એમાં મારી વહુએ બાધા લીધેલી અને શ્રદ્ધાપૂર્વક સાંઈ બાબાને સર્વ સમાજ માનીએ છીએ, પરંતુ એ મોમેડન હોવા છતાં પણ સાંઈ બાબાને ખૂબ માને છે અને શ્રદ્ધાથી બાધા લીધેલી તે પૂર્ણ થઈને આજે સાંઈ બાબાની યાત્રા અમે પાલખી કાઢીએ છીએ। સુરત શહેરમાં સાંઈ બાબાના લાખો ભક્તો છે ત્યારે આજ રોજ નીકળેલી સાંઈ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, એસ નાઇન ન્યૂઝ, સુરત। ગુજરાતની સુગર મિલો દ્વારા જાહેર કરાયેલ શેરડીના ભાવ નજીવા પડતા સમગ્ર ખેડૂતાલમમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉલપાડમાં સુગર મિલો પર ધામા નાખી આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી અપાઈ હતી। રાજ્યના સરકારી ખાંડ ઉદ્યોગ માથે બેઠેલી પનોતી વચ્ચે સુગર ફેક્ટરીઓ ગત રોજ અત્યાર સુધીમાં નીચા ભાવ જાહેર કરતા ખેડૂતોએ માથે હાથ દેવાની સ્થિતિએ સર્જાવા પામી છે। સુરત જિલ્લાના ખાસ કરીને શેરડી પકવવાના ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી શેરડી બનાવી હતી, જોકે સુગર મિલોએ પડેલા ભાવને પગલે ખેડૂતોને ઉપજ પણ નીકળશે કે કેમ તે સવાલ ઊભો થયો છે। સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે સમગ્ર ખેડૂત આલમમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે,
ત્યારે ઓલપાડના ભારુંડી ગામના ખેડૂતોએ ભાજપની નીતિ ખેડૂત વિરુદ્ધ હોવાની જણાવી પ્રાથમિક સભ્યપદે રાજીનામા આપી દીધા છે, જેમાં તેમણે એવું પણ ઉમેર્યું હતું કે ભાજપની આવી નીતિથી તેઓ થાકી ગયા છે. ભાઈ મંગુભાઈ પટેલ ભારુંડી. બરાબર, આજે શું થયું અને શાના માટે અને કયા કારણસોને કેટલા જણા? શેરડીનો જે ભાવ પડ્યો એમાં ખેડૂતને કોઈ પોસાય એમ છે નથી. ખેડૂતને આ તકે મોંઘવારીથી પીડાતા છે અને ભાવ ઓછો પડવાથી અમારા અહીંયા જે ઝુંબેશ ચાલતો હતો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માટે, એમાંથી સૌ ભારુંડીના યુવાને એક કાગળ પર સહી કરીને લેખિત રજૂઆત કરી કે અમારા સભ્યપદ કેન્સલ કરવા જોઈએ. કોને રજૂઆત? તમારું? મારું નામ ચિંતન કુમાર દીપકભાઈ પટેલ, ભારુંડી રહેવાસી. આજે તમારા ગામમાં શું હતું અને શાના માટે અને કયા કઈ નારાજગીને લીધે તમે આ પગલા ભર્યા છો? અમે વર્ષોથી શેરડીનું ઉત્પાદન કરીએ છીએ અને સાયન્સ સુગરના તમામ સુગર ફેક્ટરીઓના ભાવ ઓછા પડ્યા છે સરકારની નીતિના લીધે, ખરાબ નીતિના લીધે. તેથી અમે બધા ભરૂંડી ગામથી, ભરૂંડી ગામના અને આજુબાજુ બધા ગામના યુવાનોથી માંડીને મહિલાઓથી માંડીને બધાએ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવા માંગીએ છીએ અને એની કોપી અમે તમને આપી છે. આ બાબતે તમે કોને રજૂઆત કરી? અમે આ બાબતમાં અમે ઓલપાડના ધારાસભ્યથી માંડીને એ ઉપરના બધા તમામ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. અમે એથી અમે સાયન્સ સુગર 9 તારીખે અમે મહાન રેલીનું આયોજન કર્યું છે ને મહાન આંદોલનનું આયોજન કર્યું છે. તો બીજી તરફ તાલુકાના ખેડૂત આગેવાનો અને સભાસદો સાયણ સુગર ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ચેરમેન કેતન પટેલની ચેમ્બરમાં આજે બળાપો કાઢ્યો હતો, જેમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા સરકાર ખેડૂત વિરોધી હોવાનો ખુલાસો આક્ષેપ કર્યા હતા. જ્યારે ખેડૂત આગેવાનો જયેશ પટેલ દ્વારા પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આવનારી 9મીએ રેલી કાઢી સાયણ સુગર ખાતે ધરણા યોજવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. ખેડૂત નિરાશ છે, જે રીતે સરકારની નીતિને કારણે ખાંડના ભાવ ઓછા ઉપજ્યા છે, આવનાર દિવસોમાં જે રીતે સુગર ફેક્ટરીના ગોડાઉનમાં 90% ખાંડ પડી રહી છે. છેલ્લા 6 મહિનાથી અમારી રજૂઆત હતી કે કોઈ પણ હિસાબે તમે સ્ટોરેજ કરો, સરકાર મોટા ભાવમાં સ્ટોરેજ કરે તો ખાંડના ભાવ ઓછા સમ આવે, પણ સરકારે કોઈ ધ્યાન ના આપતા આજે આ સ્થિતિ બની છે. ત્યારે ખેડૂત જગતનો તાટ આજે જાગ્યો છે અને આવનારી 9મી તારીખે સાયન્સ સુગર ફેક્ટરીના સભાસદો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. સરકાર જાગે અને આવનાર દિવસોમાં 50 લાખ મેટ્રિક ટનનો દેશમાં બફર સ્ટોક થાય અને 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ આપે એવી ખેડૂતોની માંગણી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આમાં જોડાશે. સુગર ફેક્ટરીઓએ જાહેર કરેલા ભાવ પણ આગામી દિવસોમાં મળવાના નથી એ વાત ચોક્કસ છે. ખાંડના પ્રતિ ક્વિન્ટલ 3000ના ભાવ ઘટી ગયા છે, આજે 2250 સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, કાર્ડ ખાંડના વ્યક્તિ દીઠમાં ભાવ ઘટાડો થયો છે. આવા સંજોગોમાં ભાવ જાહેર થતા આગામી દિવસોમાં બરફ સ્ટોકની જાહેરાત નહીં થાય તો ક્વિન્ટલ દીઠ રૂપિયા 2250નો ભાવ પણ તૂટીને 2000 સુધી થવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે હવે ખેડૂતોને બેલી એકમાત્ર ખેડૂત સમાજ કે જે આવનાર દિવસોમાં આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે ખેડૂત સમાજ સામે સરકાર ઝૂકે કે કેમ તે જોવું રહ્યું. નરેશ પટેલ, S9 News, ઓલપાડ. જીપીસીબી દ્વારા 2 વર્ષમાં 1100 કોઝ નોટિસ અને 70 જેટલી કારણદર્શન નોટિસ તથા 150 જેટલી ક્લોઝર નોટિસ અપાઈ છે, જેમાં 53 કંપનીઓને એક સાથે જીપીસીબી દ્વારા નોટિસ અપાતા ચકચાર મચી જવા પામી છે. વાપી પ્રદૂષિત શહેરોની યાદીમાં ફરીથી સમાવેશ થયા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક પગલાં અપનાવવામાં આવી રહ્યા છે, જેના માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ વાપીની 53 જેટલી કંપનીઓને આ સિસ્ટમ લાગુ નહીં કરાતા જીપીએસસી કે કડક વલણ દાખવીને 53 જેટલી કંપનીઓને ક્લોઝર ઓફ ડાયરેક્શન આપ્યું છે, જેમાં આ કંપનીઓને 2 મહિનાની અંદર ક્રાંતિ અસ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં જણાવ્યું છે. 30 માર્ચ 2015 અને 31 માર્ચ 2015 દરમિયાન જીપીસીબી દ્વારા સીપીસીબી ન્યૂ દિલ્હી દ્વારા જીપીસીબીને જે ડિરેક્ટ કરવામાં આવેલા હતા કે જે 17 કેટેગરી એકમો તરીકે ઓળખે છે અને જે હેલ્યુ પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીમાં સમાવી લેવામાં આવેલ છે, એવા એકમોને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ કે જે ઈએમએસ ઇન રિસ્પેક્ટ ઓફ એર એન્ડ વોટર કે જે લાગુ પડતું હોય એમાં એમણે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ લગાડવાની હતી. એવા એકમોને જીપીસીબી દ્વારા 53 જેટલા એકમોને ક્લોઝર ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે.
અને જેનો ટાઈમ લિમિટ આપવામાં આવશે 31 મે 2015 સુધી એમણે પૂર્ણ કરવાની રહેશે. હા, તો જે આગળના જે કાયદાકીય પગલાં ભરવામાં આવશે જે તે એકમો સાથે, કેમ કે સીપીસીબીની ડાયરેક્શન જીપીસીબીને મળશે એટલે એમાં કોઈ એ રીતે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને ઓનલાઈન મોન્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. 2014 છેલ્લા 1-2 વર્ષમાં જીપીસીબી દ્વારા એન્ફોર્સમેન્ટના ભાગરૂપે 1000 ઉપર જેટલી શોકોસ નોટિસો પાઠવવામાં આવશે, જેને આપણે કારણદર્શક નોટિસ તરીકે પેલું કરી છે. બીજું કે એમને 90-99 જેટલા એકમો નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે અને મોર ધેન 150 જેટલા એકમોને ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવેલ છે, જે અમારા જીપીસીબી ઇમ્પ્લિમેન્ટના ભાગરૂપે એ ઉદ્યોગોને એ રીતના ક્લોઝર ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે. એઝ પર એઝ સેપી ઇઝ કન્સર્ન, કે જે છેલ્લા 4-5 વર્ષથી જે સેપીમાં પસાર થઈ રહ્યું એટલે એના જે સેપીના એક્શન પ્લાનના પાર્ટ ભાગરૂપે જે એક્શન પ્લાન જીપીસીબી દ્વારા બનાવવામાં આવ્યો હતો, ડે ટુ ડે ઇન્ડિવિડ્યુઅલ એકમોમાં અને કોમન ફેસિલિટીમાં સુધારાઓ કરી, એમાં જેટલો ખર્ચો કરાવી, ઈએમએસ સિસ્ટમને સુધારી, ઈટીપી અપગ્રેડ કરાવડાવી અને ઘણા બધા અથાગ પ્રયત્નોથી વર્કશોપ સેમિનારનું આયોજન કરી, પર્યાવરણ ક્લિનિક કરી ને આજે જે છેલ્લા 6 મહિનાના જે તનેજા સાહેબ પણ આવી ગયા, જે તે વખતે મિટિંગો કરવામાં આવી હતી સમીક્ષા, કે હાલની શું પરિસ્થિતિ સીટીપીની છે અને આપણા વાતાવરણની છે, એટલે છેલ્લે જે 2014માં જે કંઈ એમ્બેન્ડના ડેટા લેવામાં આવ્યા અને જે તે સબસર્ફેસને સરફેસના સેમ્પલિંગ કરવામાં આવ્યા તેમજ એમ્બેન્ડની ક્વોલિટીનું થર્ડ પાર્ટી દ્વારા સીપીસીબી દ્વારા કરવામાં આવ્યું અને એના માટે પેરાલલ વાપી વેસ્ટ દ્વારા પણ થર્ડ પાર્ટીનું સેમ્પલિંગ કરવામાં આવ્યું, જેના જે રિઝલ્ટનું તારણ પરથી એવું કહી શકાય કે ઘણો મહદઅંશે સુધારો કરવામાં આવેલ છે અને હાલમાં છેલ્લા જે સીટીપીના જે આઉટલેટ જતા હતા એ 450-500 સુધી વેરીઝ થતા હતા, એનો આજની તારીખે જે એવરેજ અમે છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી લઈ ને ફેબ્રુઆરી સુધીનું જે એવરેજ કાઢ્યું એમાં 351 જેટલા સીઓડી આઉટલેટમાં જાય છે અને એનાથી વિશેષ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટના ભાગરૂપે સીટીપી દ્વારા એમનું જે કોમન એમી મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપરેટર છે, જે 200 કિલો લિટર પર ડે કાર્યક્ષમતાવાળું લગાડી દેવામાં આવ્યું છે અને જેનું ટ્રાયલ રન 26 માર્ચ 2015ના રોજ કરી લેવામાં આવેલ છે અને એ કાર્યરત થઈ જશે, એટલે મહદઅંશે બાકીના જે હાઈ રિફ્રેક્ટરી સીઓડી કે હાઈ સીઓડી અને હાઈ ટીડીએસ વાળું જે ફેકો સિસ્ટમમાં આવતું હતું એ ફેકો સિસ્ટમની બદલે કોમન એમીમાં લેવાય એટલે એમનું જે હાઈલી કન્સન્ટ્રેટ હતું એનું ભારણ સીટીપીમાંથી દૂર થશે. 30 માર્ચ 2015 અને 31 માર્ચ 2015ના જીપીસીબી અને સીપીસીબી દ્વારા જે 7th કેટેગરી તરીકે ઓળખાય છે અને જે પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝમાં સમાવી લેવામાં આવશે તેવા એકમોને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી, તેવા એકમોને ક્લોઝર ડાયરેક્ટર પાઠવવામાં આવશે જેનો 31 મે 2015 સુધીનો ટાઈમ આપેલ છે અને જે કંપની આ સિસ્ટમ આપવા સમયમાં નહીં લગાવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા 2 વારમાં જીપીસીબી દ્વારા એન્ફોર્સમેન્ટના ભાગરૂપે 1000 જેટલી સુકોચ નોટિસ પાઠવવામાં આવી છે, 99 જેટલા એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવ્યું છે અને 150 જેટલી કંપનીને ક્લોઝર આપવામાં આવી છે અને જીપીસી ઇમ્પ્લિમેન્ટના ભાગરૂપે ક્લોઝર અપાય છે. અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી. પારડી તાલુકાના ડહેલી ગામે 2 મુસ્લિમ પક્ષ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે થયેલ મારામારીમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી બંને પક્ષના 5 આરોપીઓની અટક કરી હતી. પારડી નાનાપોડા સિવલ રોડ પર આવેલી મુસ્લિમ ફળિયામાં 2 મુસ્લિમ પક્ષ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે તેમજ યુવતીને અને મહિલાને માર મારવા બાબતે ફરિયાદી ઇમ્તિયાઝ શેખ પક્ષમાં 5 ઈસમો સામેના અલ્તાફ શેખ, ઉકબા શેખ, હમજાદ શેખ તેમજ અન્ય 2 મળી 5 આરોપીઓ સામે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરી 24 કલાક જેલના સળિયા પાછળ ધકેલી દીધી અને આજરોજ પોલીસે પારડી કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે 5 ઈસમોને જામીન પર મુક્ત કર્યા હોવાનું બીટના જમાદાર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું. અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, પારડી. પારડી તાલુકાના ઉમરસાદી દેસાઈવાડ ખાતે જીઈબીના જૂના પડી રહેલા વીજના થાંભલાને ન ખસેડાતા અકસ્માત થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.
उमरसाड़ी देसाईवाड रोड ताजेतर में बनावामां आवेल मार्गमां बाजूमां वीजळीना नवा थांभला दक्षिण गुजरात वीज कंपनी द्वारा उभा कर्या बाद आजे पण जूना वीजळीना थांभला रोड परथी खसेड़वामां न आवता आ समस्या बाबते उमरसाड़ी देसाईवाड़मां युवान हितेश आर नायके पारडी जीबी कचेरीना इंजीनियर बी ए पंचालने मौखिक वारंवार रजूआत करवा छताय तेओनी वात पर ध्यान न दोरी आज रोज आ समस्या बाबते हितेश नायक मीडियाए सहारो लई जीबीना सरकारी बाबूओना बेरा कान उगाड़वा आगळ आवी रह्या छे। અને તેઓના જણાવ્યા મુજબ આ સમસ્યાને લઈને અહીં બે જેટલા અકસ્માત થયા હતા જેમાં યુવાનનું મૃત્યુ થયું હતું, તેમ છતાંય જીબી દ્વારા માત્ર હશે થશે મૃત્યુ તેઓ જવાબ આપી રહ્યા છે, ત્યારે આ માર્ગ ઉપર આજે પણ જૂના વીજના થાંભલા 70થી પણ વધુ થાંભલા પડી રહ્યા છે અને વધુ અકસ્માત થવાની વીજ કંપનીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। ઉમરસાડીની અંદર છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા જૂના ઇલેક્ટ્રિક પોલને ડિસ્ટ્રોય કરીને નવા ઇલેક્ટ્રિક પોલ એમણે નાખ્યા હતા અને જે નવા નાખ્યા અને લાઇન ટ્રાન્સફર કરી ત્યારબાદ એ લોકોએ જે ડિસ્ટ્રોય કરેલા ઇલેક્ટ્રિક પોલ છે એ રસ્તાની ઉપર તૂટેલી હાલતમાં તથા સળિયા નીકળેલી હાલતની અંદર એમને એમ રહેવા દીધા છે અને જે લગભગ 2-3 મહિનાના સમય જેવો એમાં થઈ ગયો છે અને બે વખત મૌખિક રજૂઆત કરવા છતાં પણ જીબીના અધ્યક્ષ પાંચાલ સાહેબ તરફથી કોઈ પણ જાતની અગ્રિમતા આપવામાં આવી નથી અને થોડું ઘણું કામ એમના તરફથી કરવામાં આવ્યું છે પણ 70થી વધુ જગ્યા ઉપર તૂટેલા થાંભલાઓ આજની તારીખે પણ સળિયા નીકળેલી હાલતમાં જેમના તેમ પડ્યા છે અને 2 દિવસ પહેલાં જ્યારે મેં એમને ફોન કર્યો ત્યારે એમણે કીધું કે માણસની સગવડ નથી, કોન્ટ્રાક્ટવાળા આવશે અને અમે કરશું એમ, પણ 2 દિવસ વીતી જવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ છે અને તમે જો જુઓ તો ઉમરસાડી દેસાઈવાડનો રોડ અત્યારે ખાસો મોટો બનાવવામાં આવ્યો છે અને એના લીધે દમણનું ટ્રાફિક બધું સુરતવાળા અને દમણવાળા બધા એ રોડનો મેક્સિમમ ઉપયોગ કરે છે અને જેના થકી રાત્રે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે, કેમકે ઘણા ખરા નવા લોકો પોતાના મોટરસાઇકલ અને ગાડી દ્વારા ઉમરસાડીના રોડને યુઝ કરે છે। છેલ્લા 1-1.5 મહિનાની અંદર એવા ઘણા ખરા એક્સિડન્ટ થયા છે જેમાં 2-3 એક્સિડન્ટ તૂટેલા થાંભલાઓના લીધે થયા છે અને કદાચ મારા જાણ મુજબ અત્યારે અઠવાડિયા પહેલાં જે એક એક્સિડન્ટ થયો હતો એની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જે બીજી વ્યક્તિ છે એ ખાસી સિરિયસ હાલતની અંદર છે। તો રજૂઆત કરવા બાદ પણ પાંચાલ સાહેબ દ્વારા કોઈ પણ જાતના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને એક જાગૃત નાગરિક તરીકે મારી આ ફરજ હતી અને એટલા માટે મેં આ રીતનું પ્રેસવાળાને ઇન્ફોર્મ કરીને જે કન્ડિશન હતી એ એમની સાથે જઈને એમને બતાવી અને હું આશા રાખું છું કે આ જોયા પછી જીબીવાળાની આંખો ખુલે અને એ ત્વરિત યોગ્ય પગલાં લે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી। પાડીનગરના પુણ્યા ફળિયાના તુળજા ભવાની મંદિરે 5મા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાડીનગરના પોણિયા ફળિયા સ્ટેશન રોડ ચાંદણી વેરીમાં તુળજા ભવાની અને મહાદેવ બાપાનો મંદિરનો પાયનો પાટોત્સવ આજરોજ ગુરુવારના સવારથી મહાયજ્ઞ ભૂદેવ રાજુભાઈ વાળંદ દ્વારા ધાર્મિક યંત્ર શ્લોક કરી 2 કલાક સુધી આ પૂજા આચારી હતી અને મંદિરના બાજુમાં જ આવેલ હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી। આ ધાર્મિક તે કાર્યક્રમમાં પારડી પોણિયા વિસ્તારમાં આસપાસના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આ પાટોત્સવનો ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ ઘણો સાથ સહકાર મળી રહ્યો હોવાનું રાજુભાઈ મંડળવાળાએ જણાવ્યું હતું। તેમજ ચાંદણી વેરીના અગ્રણીઓની અશોકભાઈ, બાબુભાઈ પટેલ, રમેશ પટેલ તેમજ જોગાણા જોગના આ પાટોત્સવના મહાપ્રસાદની તમામ વ્યવસ્થા ત્રણેય રાજુભાઈ નામના અગ્રણીઓ તેમજ ગોર મહારાજ પણ રાજુભાઈ રહ્યા હતા। કાર્યક્રમ પ્રસંગે પારડીનગરમાં પોણિયા ફળિયા વોર્ડમાં ચૂંટાયેલા સભ્ય દેવેન શાહ અને વિપુલ પટેલ હાજર રહ્યા હતા અને આ પાટોત્સવના 500 જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। 5મો પાટોત્સવ ચાલુ છે, આજ 5 વર્ષ ઉજવીએ છીએ પાટોત્સવ અને જો મહાપ્રસાદનું આયોજન તુળજા ભવાની માતાનું મંદિર છે। કયું મંદિર છે અને અહીંયા શું દર વર્ષે વિધિ થાય છે? આ તુળજા ભવાની માતાનું મંદિર છે પણ દર વર્ષે ત્યાં પાટોત્સવનું આયોજન થાય છે પણ ત્યાં ગરબા રમવાનું આયોજન પણ થાય છે અને ભજન મંડળ પણ ચાલે છે, આજે પણ ભજન મંડળ પણ ચાલે છે અને ગામના લોકોનો બધાનો સાથ અહીંયા વર્ષોથી અહીંયા પાઠોત્સવ કરતા આવેલા છે અને આ મહાપ્રસાદનો કાર્યક્રમ થાય છે અને બ્રહ્મ બાપાનું મંદિર છે અને તુળજા ભવાની અને આ બધી માતાઓનું અહીંયા મંદિર છે અને બધા ગામના લોકોના સાથ સહકારથી આ એક અહીંયા વર્ષોથી અહીંયા કાર્યક્રમ થતો રહેલો છે અને બધાનો સાથ સહકાર છે। સવારથી શું વિધિ છે આજે? સવારથી આ પાઠોત્સવની વિધિ ચાલુ છે, અત્યારે મહાયજ્ઞની કથા કથા ચાલુ છે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।
भरूच एसओजी पुलिसे पिस्तोल ने जीवता कार्टिज वेचवा फरी रहेला डीढ़ाओं ने झड़पी पड़ा था। गई काल तारीख 1/4/15 रोज भरूच एसओजी पुलिस एटीएस चार्टर मुजबनी कामगिरी संबंधी पेट्रोलिंग में था। दरमियान बातमी मिली थी कि अंकलेश्वर जेआईडीसी में क्रिस्टल चौकड़ी पास प्लॉट नंबर 4107 में शर्मा ग्राफिक नामनी प्रिंटिंग प्रेस चलावता किरण सोनारीलाल शर्मा ग्राफिक्स नव भारत पैकेजिंग कंपनी सामने जीआईडीसी अंकलेश्वर में रहे हैं और कुटुंबी भाई पारस रामदास शर्मा गुजरात हाउसिंग बोर्ड भागोल अंकलेश्वर भरूच पाए रहे हैं। नवनी पासे गैरकायदेसरनी पिस्तोल तथा जीवता कारतूस छे। तेओ बन्ने भेगा मळी हथियार वेचवानी पेरवी करे छे। जे आधारे एसओजीना पीएसआई बीआर संगाड़ा अने हेड कोंस्टेबल बालूभाई काळाभाई तथा पोलीस कोंस्टेबल नरेशदान तथा शैलेशभाई महेन्द्रभाई तथा बाउसिंगभाई वगैरे आ तपास करता तेओ पासेथी एक हाथ बनावटनी पिस्तोल तेमज जीवता कारतूस छ मळी आव्या हता। जे बनावमां कुल रूपिया 25,600 मळी आवेल तेमज जड़ती दरमियान 7 किंमत 600 ग्राम डीएमआर पाउडर जेनी किंमत 16,720 नो ऑफिस में मळी आव्यो हतो। जे बाबते चोरीनो तेमज शंकास्पद जणाता बन्ने कब्जामां आवेल छे। आम कुल 42,320 नो मुद्दामाल कब्जे करवामां आवेल छे। तेमज बन्ने आरोपीओने गईकाल कलाक 19:35 अटक करवामां आवेल छे। तेमज बन्ने आरोपीओना हथियार क्यांथी मळेल छे तेमज आ हथियार कोई गुनामां वपरायेल छे के केम अथवा कोई मोटो गुनो करवामां उपयोग करनार छे के केम ते बाबते आरोपीओने विगतवार पूछपरछ करवानुं चालू कर्युं छे। तेमज आ मळेल पाउडर क्यांथी मेळवेल छे तेमज तेनो कोई बीजो कोई मोटो जत्थो पड़ेल छे के केम ते संबंधे पूछपरछ चालू छे। तेमज आ बाबते आरोपीना रिमांड मेळवानी तजवीज करवामां आवशे। अवી સૈયદ એસના ન્યૂઝ ભરૂચ। ભરૂચના આમોદ ખાતે સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આમોદમાં સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આમોદમાં આવેલ ચમડિયા હાઈસ્કૂલના મેદાનમાં આવનાર 40 દિવસ સુધી મેચ રમાશે। આ ટુર્નામેન્ટમાં 120-130 ટીમો રમી શકે તેવું આયોજન કરાયું છે। આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન અને ઉદ્વાન આમોદના પોલીસ સ્ટેશનના પીએસઆઈ યોગેશ સિરસાદના હાથે કરાયું હતું। ઘણા વર્ષો પછી નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા ગામ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। આવનારા 40 દિવસો સુધી આમોદના મુખ્ય માર્ગો પર લોકોની ભીડ જોવા મળશે। આમોદ ગામમાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે। અવી સૈયદ, એસના ન્યૂઝ, ભરૂચ। સુરતના કેપી ગ્રુપ દ્વારા ભરૂચ જંબુસર રોડ પર આવેલ સુડી ગામ ખાતે સોલારિઝમના નામથી સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે। કેપી ગ્રુપના ચેરમેન શ્રી ફારૂકભાઈ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો વિચાર એમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100 ગીગાવોટ્સ વીજળી પેદા કરવાના સ્વપ્ન પરથી આવ્યો છે। પણ અમે ઉપજાઉ જમીનનો વ્યર્થ જવા દેવા માંગતા નથી, જેથી અમે સોલર પેનલની જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાના શરૂ કર્યું છે અને સફળતા મળી હતી। અમે પ્રાથમિક તબક્કે 5 મેગાવોટ્સ પ્લાન્ટની જમીન પર ઘઉં ઉગાડ્યા અને તેમાં તેમને સફળતા મળી। અમે 300 ક્વિન્ટલ ઘઉંનો પાક લણ્યો, એ જ રીતે અમે થોડા દિવસોમાં ભીંડી રીંગણી સહિતના શાકભાજી પણ ઉગાડી લેવડાવ્યા છે। સફળતા મળતા અમે પૂરા પ્લાન્ટમાંથી અનાજ શાકભાજીને ઉગાડીશું અને દેશને રાશન દઈશું। મૂળ વતન મારું અહીં છે, રહેવાનું સુરત છે અને આ પ્લાન્ટ જે છે તે 260 એકરની અંદર ડિઝાઇન થયો છે અને 260 એકર લેન્ડ કંપનીએ ઓલરેડી એક્વાયર કરી ચૂકી છે। આ પ્લાન્ટની ખૂબી એ છે કે સોલરથી વીજળી બી અમે મેળવીએ છીએ, એની સાથે સાથે જેટલી બી ખાલી જગ્યા પડે છે અને સોલર પેનલની નીચે ખાવાની વસ્તુ અમે પેદા કરીએ છીએ અને એની કોશિશ કરી રહ્યા છીએ અને વી આર ઓલમોસ્ટ સક્સેસ। આ પ્લાન્ટની અંદર 85 લાખ યુનિટ વીજળી પેદા થશે। એ વીજળી પેદા થઈને 25 મેગાવોટનું હમણાં પરમિશન છે અમારી પાસે, આમોદ સબસ્ટેશનની અંદર અમે એને ઇન્જેક્ટ કરીશું। એવી જ રીતે ટોટલ 350 કરોડનો આ પ્રોજેક્ટ છે અને પરમિનન્ટ 250-300 માણસને તો રોજીરોટી મળશે જ, પણ એની સાથે એની જે કોમર્શિયલી વાયાબિલિટી જે છે એ હિસાબે 6,800 પ્લોટિંગ બી છે અને 6,800 લોકોને બી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રોફિટ શેરિંગ બી જાય છે અને એઝ અ રેન્ટ ઇન્કમ એ લોકોને બી ફાયદો થાય છે। એટલે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછા 7,000 થી 7,500 માણસોને આ પ્લાન્ટથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજીરોટી મળશે અને જમીનનો વપરાશ, કે આજે સૌથી મોટો પ્રશ્ન છે કે જમીન વેસ્ટ થઈ જશે, પણ અહીંયા 1 ઇંચ બી જમીન વેસ્ટ નથી થતી। ટોટલ પાક લેવાય છે, ઘઉંનો બી લેવાય છે, હમણાં તમે જોઈ શકશો કે મગ ઉનાળુ મગ બી વાવ્યા છે। એટલે એ રીતે અમે છેલ્લા 1.5-2 વર્ષથી કોશિશ કરીએ છીએ, કરતા હતા અને આજે સક્સેસ છે। અમારી કંપની 21 વર્ષ જૂની કંપની છે,
આજની કે ગઈકાલની કંપની નથી, 21 વર્ષ એને પૂરા થયા, 22મા વર્ષમાં અમે લોકોએ પ્રવેશ કર્યો છે અને તમારા બધાનો સાથ સહકાર રહેશે તો આ જ ધરતીપુત્ર, આ જ ખેડૂતનો દીકરો એક દિવસ ઇન્શાલ્લાહ 500 મેગાવોટનો પ્લાન્ટ નાખીને તમને બતાવશે. થેન્ક્સ, થેન્ક્સ વેરી મચ. અવિ સૈયદ, એસના ન્યૂઝ, ભરૂચ. ભાજપના કેન્દ્રીય મંત્રીએ કરેલી ટિપ્પણીના વિરોધમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સિનોરની સેગવા ચોકડી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ગિરિરાજસિંહનું પુત્રાદહન કર્યું હતું. પોતાના બેજવાબદાર નિવેદનોને કારણે ચર્ચાના રહેલા મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ગિરીશભાઈ સિંહે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કરેલી વંશીય ટિપ્પણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી ગિરિરાજસિંહના પુત્રનું દહન કરી તેમના રાજીનામાની માંગ કરાઈ રહી છે. ત્યારે ગુરુવારની સવારે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, સહમંત્રી હર્ષાબેન ભટ્ટ, ઉપપ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસની આગેવાની મહિલાઓએ શિનોર તાલુકાની એળવા ચોકડી ખાતે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરીશભાઈ સિંહનું પુતળું સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ, મહિલા પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા ઉગ્ર આંદોલન કરવાનું કહ્યું છે એમને, કારણ કે ગિરિરાજસિંહે જે સોનિયા ગાંધી માટે ખરાબ શબ્દો બોલ્યા, અપમાનજનક શબ્દો બોલ્યા છે એના માટેનું વિરોધ પ્રદર્શન કર્યું છે. એના માટે ગિરિરાજસિંહના પૂતળા દહન કર્યું છે. આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ એક એવો પક્ષ છે કે બિન સાંપ્રદાયિક પક્ષ છે, એમાં ગોરા અને કાળા એવું કંઈ હોતું નથી અને એના માટે જે ગોરા શબ્દ બોલ્યા છે બહુ ખરાબ છે, અપમાનજનક છે અને એનો અમને પુષ્કળ વાંધો છે. અને મહિલાઓ દ્વારા અવારનવાર આવી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જો અપમાનજનક શબ્દ બોલશે તો બહુ અમારે ગાંધીજીના માર્ગે પછી આંદોલનના માર્ગે જવું પડશે. અમૃત પટેલ, એસના ન્યૂઝ, વડોદરા. દરિયામાં આવેલા ટાપુ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે, પર આપણે વાત કરવા જઈ રહ્યા છે તે પંચમહાલ જિલ્લાના ટાપુ વિશે. પંચમહાલના છેવાડે આવેલ સિમલેટ બેટના ગ્રામજનોનું જીવન હોળીથી શરૂ થાય છે અને હોળીથી જ પૂરું થાય છે. જો અમારા ખાસ અહેવાલમાં પાનમ જળાશયના કેચમેન્ટ એરિયામાં આવેલા આ ચાર ટાપુ એકાદ બે માંચ નહીં પણ પૂરા 50 ઘર આવેલા છે અને 500 ઉપરાંતના માણસોની વસ્તી ધરાવતું આખું ગામ આવેલું છે અને ગામ 2 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. ટાપુની એક તરફ જિલ્લાની શહેરા મોરવા, હડફ જેવા તાલુકા મથકો તથા અન્ય ગામડાઓ, તો એક તરફ પાનલ ડેમ આવેલ છે. અહીં ગામના તમામ ગ્રામજનોએ સવારથી સાંજ સુધીનો સંપૂર્ણ વ્યવહાર નાવડી એટલે કે હોળી થકી ચાલે છે. અહીં કોઈ પણ પાસે સાયકલ, બાઇક કે ગાડી જોવા મળતી નથી. અહીંના લોકો માટે બાઇક કે ગાડી બધું એક જ એકમાત્ર હોળી છે. હોળીને સહારે જવું અને હોળીમાં આવવું પડે. ટાપુમાં ગામમાં પંચાયત, સહકારી મંડળી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, દૂધ ડેરી કે અન્ય કોઈ પણ સંસ્થા નથી. કોઈ સંસ્થા ઉપલબ્ધ ના હોવાથી તેને લગતી સેવાઓ મેળવવા આસપાસના ગામોનો જ આધાર રાખવો પડે છે. અહીં પંચાયત પણ નથી, મેલાણ પંચાયત લાગતી હોવાથી તેને લગતી કામગીરી માટે ત્યાં જવું પડે છે. આ સુધી કુદરતના ખોળે જીવતા આ લોકો પીવાનું પાણી આ જળાશયમાં જ પીવે છે. ગામમાં નથી વીજળી કે નથી ગામની બહાર જવાનો પાકો રસ્તો. અહીં લોકો સંપૂર્ણ રીતે કુદરતને આધીન જ જીવન જીવે છે. લોકો મુખ્યત્વે પોતાનું જીવન ગુજરાન, માછીમારી અને ખેતી પર ચલાવે છે. આ ટાપુ ગામમાં કોઈ રોડ કે રસ્તા નથી. સમગ્ર વિસ્તાર ટેકરીઓવાળો હોવાથી અહીં પગદંડી જોવા મળે છે, તો આવા વિસ્તારને કારણે અન્ય કોઈ બાંધકામ થઈ શકતા નથી. ગ્રામજનોએ રોજિંદા વ્યવહાર માટે તેમજ ખેતી માટેનો સામાન અને પશુઓને પણ હોડી મારફતે લાવવા લઈ જવા પડે છે. અહીંથી મુખ્ય સમસ્યા એ છે કે અહીં ગામની બહાર જવા માટે કોઈ પાકો રસ્તો નથી કે ગામમાં નથી વીજળી, વળી અહીં કોઈ ડોક્ટર જ ઉપલબ્ધ નથી. તેથી ક્યારેક ડિલિવરી, માંદકી જેવી ઇમરજન્સીમાં દર્દીને બોટની સામે કિનારો લઈ જઈ દવાખાને લઈ જવા પડે છે. બધા લોકો પાસે હલેસાવાળી હોડી દેશી નાવડી હોવાથી ક્યારેક દર્દીનો કેસ રસ્તામાં ફેલ થઈ જતો હોય છે. અહીં નજીકનું દવાખાનું 25 કિલોમીટર દૂર શહેરા ખાતે આવેલું છે. ઇમરજન્સી જેવી આવી પરિસ્થિતિમાં સ્પીડબોટની ખરેખર જરૂરિયાત ઊભી થવા પામે છે. ત્યારે અહીં એક આ સ્પીડબોટની સુવિધા ઉપલબ્ધ બનાવાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. જોકે અગાઉ શિક્ષણ ખાતા દ્વારા અહીંના 3 વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કયા કારણોસર આ વર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ પ્રકારે આંગણવાડી કાર્યક્રમ પણ જઈને બાળકોને નાસ્તો આપવાની કામગીરી કરતા હતા. આ જે પ્રકારે આરોગ્ય વિભાગ કર્મચારીઓ પણ ત્યાં જઈને સારવાર આપતા હતા, પરંતુ કયા કારણોસર અહીંના કામગીરી બંધ કરી દેવામાં આવી તે હવે જણાતું નથી. ઇકબાલ શેખ, એસના ન્યૂઝ, શહેરા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ વિધેયક બહુમતીના જોરે પસાર કરાતા યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોકની હોળી કરી વિરોધ કરાયો હતો. રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોક કાયદાની હોળી કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આતંકવાદને નાથવા માટે આ કાયદાને પસાર કરવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા અંતર્ગત ગુજરાત સરકાર પોલીસને બાનમાં રાખીને પોતાના કામો કરાવી રહી છે.
પોલીસ માત્ર ગુજરાત ઇશારાના સરકાર ઇશારે કામ કરીને કોઈ પણ નિર્દોષ લોકોને આ કાયદા હેઠળ સંડોવી શકે તેમ છે. કાયદાનો ભય બતાવી રાજ્ય સરકાર હિટલરશાહી ચલાવી રહી છે અને આ ગુજકો કાયદો ભય બતાવી પોલીસને આગળ કરીને પોતાના કામો કરવાની ફરજ ગાંડી ચાલ ચલાવી રહી છે, જેની સામે આ કાયદાની હોળી કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો વિધાનસભામાં બિલ તરીકે પાસ કર્યો છે ત્યારે રાજકોટ લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે આતંકવાદને નાથવા માટેનો જે કાયદો છે એની જગ્યાએ ખાલી માત્ર આતંકવાદ શબ્દનો ઉમેરો કરી અને આ બિલ પાસ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પોલીસ અધિકારી તરીકેની કોઈ પણ સામાન્ય ગુનાની અંદર કોઈ પણ ગુનેગારની ધરપકડ થઈ હોય ત્યારે જે એમનું નિવેદન છે એ કોર્ટની અંદર બાહ્ય રાખવામાં આવે છે અને એને ચેલેન્જ કોઈ કરી શકતું નથી. જ્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે ગુજરાતની અંદર પોલીસ અત્યારે શું કામગીરી કરી રહી છે આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકારના નેજા હેઠળ દબાઈ અને પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે નિર્દોષ કોઈ આવા આ કાયદાની અંદર નિર્દોષ લોકો ન હણાઈ જાય એના માટેનો ખાસ વિરોધ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે હિટલરશાહી ગુજરાતમાં ચાલી રહી છે કે જેથી કરીને પોલીસ દ્વારા તમામ જે પ્રયોગ કરી અને આવા કાયદાથી સમગ્ર લોકોને ભયભીત રાખવા અને એનું કામ કરાવવું આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે. દેવાંગ ભોજાણી, એસના ન્યૂઝ, રાજકોટ. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ધ રંગભેદની ટિપ્પણી કરનાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ યુથ કોંગ્રેસે પુતળા દહન કરતા પોલીસે અટકાયતી પગલાં લેતા પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્ર સત્તા મેળવી ઘેલા બની ગયેલા કેન્દ્રીય મંત્રીઓ મહિલાઓનું આ માં જાળવાનું જાણે ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગમે તેવું નિવેદન કરીને ભાજપના મંત્રીઓ નારી શક્તિનું ઘોર અપમાન કરી રહ્યા છે. ત્યારે આવું જ એક કેન્દ્ર મંત્રી ગિરિરાજસિંહ કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી વિશે રંગભેદની નીતિ રાખીને અપમાનજનક વિશેષતા કરતા ઠેર ઠેર તેના વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. અને આઝાદી અપાવનાર પરિવારના પનોતા પુત્રના વિધવા પુત્ર વધુ માટે આ ભાન ભૂલી ગયેલી સરકાર મંત્રી દ્વારા આ રીતનું અપમાનજનક નિવેદન કરવામાં આવતા આજે તેના વિરોધમાં રાજકોટ શહેર મહિલા મોરચો દ્વારા ત્રિકોણ જંગ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી મહિલા વિશે અભદ્ર વર્તન કરનાર મંત્રી સામે બંગડીઓ ઘા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગિરિરાજસિંહ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંદોબસ્તમાં રહેલી પોલીસ દ્વારા એકોંગી કાર્યકરો અને મહિલા કાર્યકરોની સહિતની ધરપકડ કરાતા મામલો બિચક્યો હતો. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં જે ગિરિરાજસિંહે કાલે નિવેદન આપ્યું અને સોનિયા ગાંધીનું જે અપમાન કર્યું છે તે અપમાન અમારા આ મહિલા કોંગ્રેસ નહીં ચલાવી લે, એના માટેનો આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે. તો મહિલાઓનું આવું અપમાન ન થવું જોઈએ એનું મંત્રીમંડળે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આવા મંત્રીમંડળને જે મગજ ગુમાવી બેઠા છે એવાને સસ્પેન્ડ કરવા જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ. દેવાંગ ભોજાણી, એસના ન્યૂઝ, રાજકોટ. સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. સૌરાષ્ટ્રભરમાં આજથી કેસર કેરીનો સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે, જેમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન પ્રથમ ગોંડલ યાર્ડમાં થયું છે. ગોંડલ પંથકમાં ભલે આંબાનું વાવેતર થતું ન હોય તેમ છતાં કેસર કેરીની આવકમાં ગોંડલ યાર્ડ હંમેશા પ્રથમ જ રહ્યું છે. આ વર્ષે પણ કેસર કેરીની સિઝનમાં પ્રારંભના દિવસે જ ગોંડલ યાર્ડમાં 75 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. યાર્ડમાં સાસણગીર પંથકમાં તુલસીશ્યામ નજીકના જસાધાર ગામેથી ખેડૂતની આવેલી કેરીના જુદા જુદા વકલના 10 કિલોના એક બોક્સના ભાવ કિંમત રૂપિયા 700 થી 777 સુધી બોલાયા હતા. જ્યારે કેસર કેરીનું ગોંડલમાં થયેલું આ આગમન કેરી પકવવા સોરઠ પંથક માતાલાડા માર્કેટ યાર્ડ કરતાં પણ પ્રથમ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ યાર્ડમાં આ પહેલાં પણ અન્ય રાજ્યમાંથી આવતી લાલબાગ ગોલા સહિતની કેરીની આવક થવા લાગી હતી. જ્યારે સૌરાષ્ટ્રભરમાં થોડા દિવસો પહેલાં જ પડેલા વારંવાર કમોસમી વરસાદની માઠી અસર કેસર કેરીના પાક ઉપર કેવી રીતે પડે છે જેને લઈને માર્કેટ યાર્ડમાં આગામી દિવસોમાં કેસર કેરીની આવક અને ભાવ કેવા રહેશે તે તો આવનારા દિવસો જ બતાવશે. હર્ષ ભાલિયા, એસના ન્યૂઝ, જેતપુર. વાંકાનેર નજીક સપ્તાહ અગાઉ એક સાથે 3 દુકાનોના તાળા તોડી થયેલી ચોરી પ્રકરણમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વાંકાનેર નજીક આવેલા ચંદ્રપુર ગામ પાસે ગઈ તારીખ 24ના રોજ 3 દુકાનોમાં તસ્કરો ત્રાટકીને ટોળકીએ દુકાનમાં શટર ઊંચકી 1.75 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. જે બનાવ સંદર્ભે મોરબી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને વાંકાનેર પોલીસ ટીમે સઘન તપાસ હાથ ધરતા ગુલ મહંમદ ઉર્ફે ગુલો મહંમદભાઈ બિલકિયા જે ભાવનગરવાળા આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે અને પૂછપરછ કરતા આરીફ યુસુફભાઈ સંધી
धरपकड़ करवामां आवी छे। पोलीसे हाल 40% जेटलो मुद्दामाल रिकवर कर्यो छे अने आ चोरी केटला समयथी करता अने तेनी साथे बीजू कोण संडोवायेलुं छे के केम तेनी पोलीसे वधु तपास चलावी रही छे। અને અન્ય 5 આરોપીઓ પણ ચોરીમાં સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। વાંકાનેર સિટી પોલીસના પીઆઈ શ્રી એલન ભટ્ટ સાથે અમારી એનસીબી ટીમ, તેમનો સ્ટાફ, એ બધા લોકોની મહેનતથી અને ખાસ કરીને લોકલ પોલીસની મહેનતથી એ તપાસ કરતા જે વાહનનો ઉપયોગ થયો હતો એ વાહનનો પત્તો લાગતા એ વાહનનો માલિક જે છે ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલો સનોક મોહમ્મદભાઈ હસનભાઈ બિલખિયા રહેવાસી ભાવનગર પીરછલ્લા કાંચીવાડ, તો એ મૂળ આરોપી છે અને એ આરોપીને પકડતા બાકીના અન્ય એના સાથી આરોપીઓના નામ ખુલવા પામેલ છે અને હાલમાં લગભગ 40% જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે અને અન્ય મુદ્દામાલ એ લોકોએ કબૂલ કરેલ છે, જે હવે આગામી તપાસ દરમિયાન અમે આરોપીઓને ના માધ્યમથી એ રિકવર કરવામાં આવશે। રવિ મોટવાણી, એસના ન્યૂઝ, મોરબી। મોરબીના જલારામ સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે શનિવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સેવા મંડળ દ્વારા મોરબીની વિદ્યુત સ્મશાને બિનવારસી અને અન્ય મળીને 52 જેટલી અસ્થિઓ એકત્રિત કરી હતી અને હિન્દુ શાસ્ત્રોના વિધિ અનુસાર સોમનાથના દરિયામાં જઈને સામૂહિક અસ્થિ વિસર્જન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું। મોરબી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી લાશોને અવ્વલ મંજિલે પહોંચાડીને કાર્ય સંતોષ ના માનતા હોય બિનવારસી તથા ગરીબ પરિવારોના સ્વજનોમાં અસ્થિઓનું વિસર્જન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। રવિ મોટવાણી, એસના ન્યૂઝ, મોરબી। કેશોદ શહેરના શમશાનમાં માનવ સેવા સમાજ દ્વારા અસ્થિ વિસર્જન માટે ધૂન રાખવામાં આવી હતી। કેશોદ શહેરમાં માનવ સેવા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્મશાનમાં એકઠી કરવામાં આવેલ અસ્થિઓને વર્ષમાં 2 વખત ભાદરવા મહિનામાં અને ચૈત્ર મહિનામાં પિતૃકાર્ય નિમિત્ત અસ્થિ વિસર્જન ભારતની પવિત્ર નદી ગંગામાં શાસ્ત્રોની વિધિ વિધાન સાથે કરવામાં આવે છે, જે માટે ગઈકાલે શ્મશાન ગૃહમાં અસ્થિઓને એકત્રિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તકે માનવ સેવા સમાજ દ્વારા ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બાદમાં અસ્થિઓને ટ્રેન માર્ગે લઈ જઈ ગંગામાં હરિદ્વારે વિસર્જન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, એસના ન્યૂઝ, કેશોદ। હિંમતનગરના ગામબોઈ પાસે મોડી રાત્રે ચોરી છુપી લઈ જવાથી 64 કિલો ચાંદીના જથ્થા સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ભિલોડા રાજસ્થાનને જોડતા 2 રોડ નંબરના કામ કરવાના માટે જાણે આશીર્વાદ બની ગયો છે। 2 દિવસ દરમિયાન દારૂ અને 2 નંબરના લઈ જવાથી ચાંદીની અનેક ગાડીઓ અહીંથી પસાર થાય છે, ત્યારે ગત રાત્રિએ ગભોઈ પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ઉત્તર પ્રદેશ પાસેની કાર શંકાસ્પદ લાગતા પોલીસે ગાડીને રોકીને તપાસ કરી હતી, તો ગાડીની સીટ નીચે બનાવેલી ડિક્કીમાંથી 64 કિલો 900 ગ્રામ ચાંદી મળી આવી હતી અને આ બાબતે ગાડીમાં સવાર 3 ઇસમોને પૂછતા તેઓ કોઈ જવાબ પણ નહોતા આપી શક્યા કે કોઈ બિલ કે રસીદ પણ નહોતા આપી શક્યા। ગાડીને ચેક કરવામાં આવી, ચેક કરતો એમાં 3 ઇસમો બેઠેલા હતા, 3ના નામઠામ પૂછતા, લોકો આગ્રાના રહેવાસી છે અને અમદાવાદ જઈ રહ્યા હતા, ગાડીની પંચરૂપરૂ તલાશી કરતો, ગાડીની ડ્રાઈવરની સીટ નીચેથી ખાનું એક બનાવેલું હતું અને એમાંથી લગભગ 64 કિલો જેટલી ચાંદી અમને મળી આવી। એ ચાંદી વિશે આ 3ને પૂછપરછ કરો, ક્યાંથી લાવ્યા છો, કોની છે, જેના બિલ લખાણ છે કેમ, તો આમાંથી 3માંથી કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં, ઉલટા સુલટા જવાબ આપતા હતા, જેથી આ 3ને CRPC 141D મુજબ અટક કરી મળેલ ચાંદી 15,20,000 તથા મળી આવેલ ગાડી 5,00,000 એમ કરીને કુલ્લે 20,00,000 જેટલો મુદ્દામાલ CRPC 102 મુજબ કબજે લઈ અને આગળની તપાસ અમે પોતે કરી રહ્યા છીએ। ચાંદી ક્યાંથી લાવેલું, ક્યાં લઈ ગયું? ચાંદી આગ્રાથી લાવેલું જણાવે છે અને અમદાવાદ માણેકચોકમાં કોઈ વેપારીને આપવાનું જણાવે છે। સર, એવું સ્વીકાર્યું લોકો, આ નકેલા બે લોકો
અત્યારે એ લોકો કે છે ખરા કે એક બે વખત આવા લઈ ગયા હતા, પણ એ હવે તપાસ નો વિષય છે, તપાસ નો ખ્યાલ આવે. પોલીસ તપાસ દરમિયાન આ લોકો આગ્રાથી ચાંદી લાવીને અમદાવાદના માણેક ચોર વેપારીને ડિલિવરી આપવાના હોવાનું જણાવ્યું હતું. જો કે તેમની પાસે કોઈ વેપારીનો નંબર ન હતો, પરંતુ અમદાવાદ ગયા બાદ આગ્રાના ધીરુભાઈ નામના ચાંદીને ડિલિવરી આપવા મોકલનાર વેપારી અમદાવાદ પહોંચ્યા બાદ નંબર આપવા હોવાનું જણાવ્યું હતું. તો તેઓ આ રસ્તેથી ત્રીજી વાર ચાંદી લઈ જતા હોવાનું પણ સ્વીકાર્યું હતું. અને મહત્વપૂર્ણ બાબતો એ છે કે ડિલિવરી આપવા જનાર લોકોમાંથી એક વિષમ ઇલેક્ટ્રોનિક મીડિયાનો પત્રકાર હતો. પહેલી વાર આવ્યો આપે છે? ઓર ક્યાં લીધી આપી હતી? ગુંડે સિલ્વર સિલ્વર. ઓર ડિલિવરી કહાં પે દીધી? અમદાવાદ સોની. નોંધ્ય તો એ છે કે હાલ તો પોલીસે આ ચાંદી સહિતની ગાડીઓ કુલનો 20 લાખથી કિંમતનો વધુ મુદ્દામાલ સીઝ કર્યો હતો અને આ લોકોને રિમાન્ડ માંગી કાગળની કાર્યવાહી હાથ ધરી છે. તટસ્થતાથી તપાસ થશે તો અમદાવાદના જવેરીઓ અને આગ્રાના જવેરીઓનું એક મોટું નેટવર્ક બહાર આવે તો નવાય નહીં. દીપક સિંહ રાઠોડ, એસ9 ન્યૂઝ, હિંમતનગર. અરવલ્લીમાં સરકાર દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર રાખી મંડળો આપવાનું નક્કી કરાયું છે, જેમાં મોડાસાના સર્વોદયનગર વિસ્તારના 6 થી 7 વર્ષથી આ વિસ્તારના ગરીબ લોકોને 3 કિલોમીટર દૂર સુધી રાહત દરનું અનાજ મેળવવા ધરમધક્કા ખાવા પડે છે. મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં સાંઈરામ સખી મંડળને સરકાર દ્વારા દીનદયાળ ગ્રાહક ભંડાર ફાળવવામાં આવતા સર્વોદયનગર વિસ્તારમાં ખુશની લહેર ફેલાઈ ગઈ હતી, જેનું કારણ આ વિસ્તારમાં શ્રમજીવી લોકોને કામધંધો બગાડી 3 કિલોમીટર દૂર રાહત દરનું અનાજ મેળવવા જવું પડતું હતું. તે રાહત દરની દુકાન પોતાના વિસ્તારમાં બાલુભાઈ સિંધી અને તેના કોર્પોરેટરોના અથાગ પ્રયત્નોથી ચાલુ થતાં લોકોએ આભાર માન્યો હતો. અને આ દુકાનનું ઉદઘાટન પ્રસંગે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ SR પટેલને જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી દુકાનને ખુલ્લી મૂકી હતી અને ધારાસભ્યએ આવેલ લોકોને અનાજ તોડીને આપ્યું હતું. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લો દોઢ વર્ષ બાદ પણ સિવિલ હોસ્પિટલથી વંચિત છે, ત્યારે પંથકની જનતાને આરોગ્ય વિષયક સેવાઓ હંમેશા મોખરે અને સદાય તત્પર રહેતી મોડાસા સાર્વજનિક હોસ્પિટલના 80 કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર મળ્યો નથી. મોડાસા માર્ગમાં મોડાસામાં ડૉક્ટર રસિકભાઈ શાહ સાર્વજનિક હોસ્પિટલ ગ્રાન્ડ ઇન એઇડ હોસ્પિટલ છે, જેમાં માન્ય મહેકમ મુજબ 80 કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ગ 1 થી વર્ગ 4 સુધીમાં કર્મચારીઓ પગાર મુદ્દે વારંવાર હડતાલ પાડે છે, તેમ છતાંય આરોગ્ય વિભાગ ગ્રાન્ટ આપવામાં ઠાગાઠૈયા કરતો હોય કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. આ વખતે પણ સાર્વજનિક હોસ્પિટલના 80 કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર બાકી છે. ડિસેમ્બર 2014 થી માર્ચ 2015 સુધી કર્મચારીઓનો પગાર ન મળતા તેમની હાલત બગડી ગઈ છે, જેથી હોસ્પિટલના તમામ 80 કર્મચારીઓ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને સમયસર પગાર મળે તે માટે રજૂઆત કરી હતી. લોકોની સેવામાં ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ 1943 થી અવિરત પ્રમાણે સેવાઓ આપી રહી છે. 1964 ગ્રાન્ટીન એડના કોડ મુજબ અમારી સંસ્થા પ્રસ્થાપિત થયેલ છે. અમને મળવાપાત્ર રકમ સરખા હિસ્સે દર વર્ષે 4 થી 5 હપ્તામાં આપવામાં આવે છે અને છેલ્લે બાકી નીકળતી સર્વે રકમ 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં આવે છે. આ વર્ષે 31 માર્ચે જે અમારા લેણા નીકળતા 1 કરોડ 16 લાખ રૂપિયા અમને હોસ્પિટલને મળ્યા નથી, તેના થકી હોસ્પિટલના કર્મચારીઓનો પગાર થઈ શક્યો નથી. કેટલા મહિનાની સાહેબ પગાર બાકી? 4 મહિનાનો પગાર દરેક કર્મચારીઓનો બાકી છે. આ અંગે ઉપર કોઈ રજૂઆત કરી? આની પાછળ અનેક વખત અમે અને અમારા ફેડરેશન દ્વારા મંત્રીશ્રીઓને અનેક વખત કરી. મંત્રીશ્રીઓએ અને નાણામંત્રી અને આરોગ્યમંત્રીશ્રીએ અમને હૈયા ધારણ આપી હતી કે આપ કોઈપણ ચિંતા વગર જાઓ, તમને 31 માર્ચે પૂરેપૂરા પૈસા મળશે, પણ એમાંનું કંઈ થયું નહીં અને એના થકી કર્મચારીઓનો પગાર થયો નહીં. આગામી સમયમાં સાહેબ કોઈ આંદોલન જેવું? સરકાર સાથે આંદોલન કરવાથી કોઈ સાહેબ મતલબ નથી. સરકારની આ એક ફરજ આવે છે, એ ફરજ રૂપે અમે એક આવેદનપત્ર ગઈકાલે કલેક્ટર સાહેબને આપ્યું છે અને હું માનું છું કે એ પ્રમાણે જો સરકાર અમને કામ કરવાની તક આપશે તો અમે વ્યવસ્થિત રીતે આપીશું. પણ સરકારને અમારે એક જ વિનંતી કરવાની, આંદોલન કરવાથી સાહેબ કોઈ ફાયદો નથી, ખાલી રજૂઆત કરવાની હોય છે, રજૂઆત સરકાર સાંભળશે એવું મારું પોતાનું માનવું છે. સરકારની ગ્રાન્ડ ઇન એઇડથી નિભાવવામાં આવતી મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ખૂબ જ જાણીતી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલથી માંડી રાજસ્થાન પંથકના કેટલાય દર્દીઓ જરૂરી સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં આવતા હોય છે.
ચાલુ વર્ષે સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા છેલ્લા 4 માસથી હોસ્પિટલના 80 જેટલા કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી. આ બાબતે સરકારમાં ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્ય મંત્રીએ રજૂઆત કરાઈ છે અને ઝડપી સરકાર ગ્રાન્ટ ફાળવે જેથી કર્મચારીઓનો પગાર ચૂકવાય તેવી રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા ગ્રાન્ટ અપાશે તેમાંથી પગારની ચૂકવણી કરી દેવાશે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલના લગભગ ટોટલ 80થી ઉપર કર્મચારીઓ કામ કરે છે. દર વર્ષે એનો નિયમિત પગાર તો થઈ જાય છે. ચાલુ સાલે સરકારમાંથી ગ્રાન્ટ અમને નથી મળી માર્ચ એન્ડિંગની, એના કારણે અમે છેલ્લા 4 મહિનાનો પગાર કરી શક્યા નથી. અમે સરકારમાં ઉચ્ચ કક્ષાએ આ બધી રજૂઆતો કરી જ દીધેલી છે. ગ્રાન્ટ આવેથી દરેક કર્મચારીનો પગાર નિયમિત પાછો કરી દેવામાં આવશે. મોડાસામાં 150 જેટલી ખાનગી હોસ્પિટલો આવેલી છે. આ તમામ હોસ્પિટલોમાં મોંઘીદાટ સેવાઓ મળે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી સારવાર મળે તે માટે સાર્વજનિક હોસ્પિટલમાં જતા હોય છે. પરંતુ આવનાર દિવસોમાં આ હોસ્પિટલ સારવાર મેળવી મુશ્કેલ બનશે કારણ કે અઠવાડિયાની અંદર આ હોસ્પિટલને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો હોસ્પિટલના તમામ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે તેનો વાય નહીં. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીએ ભારત ભૂમિ ઉપર જન્મ લઈ વિશ્વને શાંતિ અને કલ્યાણનો માર્ગ ચીંધાડ્યો છે. મહાવીર સ્વામીનું જીવન સમર્પણ અને ત્યાગની ભાવના થઈ ઓતપ્રોત હતું ત્યારે આજે વિશ્વ કલ્યાણ પરમસુખનો માર્ગ બતાવનાર મહાવીર સ્વામીના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીનું ભારતીય ભૂમિ ઉપર ચૈત્ર સુદ તેરસના દિવસે બિહારના કુંડલપુરમાં રાજા સિદ્ધાર્થના ઘરે જન્મ થયો હતો અને તેમની માતાનું નામ ત્રિશલા હતું અને મહાવીર સ્વામી ત્રિશુળાનું ત્રીજું સંતાન હતા. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદર્શના હતું. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું અને મહાવીર સ્વામીમાં સાહસ તથા વીરતાને જોતા તેમનું નામ મહાવીર પડાયું. મહાવીર સ્વામીએ વિશ્વને વિશ્વ કલ્યાણક પરમ સુખનો માર્ગ બતાવ્યો હતો ત્યારે આજે મહાવીર જયંતિ નિમિત્તે સુરતમાં વિવિધ જૈનાલયોમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વિવિધ જૈન ફિરકાઓ દ્વારા જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા યુવાને બાજુની સોસાયટીમાં ચાલતા દારૂના અડ્ડા સામે અવાજ ઉપાડતા જ કાપોદ્રા પોલીસે યુવાનની અટકાયત કરી તેને ઢોર માર મારતા યુવાનનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સ્થળ પરથી માહિતી મુજબ કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ અમીદારા એપાર્ટમેન્ટમાં રહેતો મંગલુવાળા સૂર્યસેના સંગઠન અને આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને તેણે પોતાની સોસાયટીની બાજુમાં આવેલ સ્નેહમુદ્રા સોસાયટીમાં મુકેશ નામના બુટલેગરના દારૂના અડ્ડાને બંધ કરાવવા કાપોદ્રા પોલીસ મથકમાં અગાઉ રજૂઆતો કરી હતી અને બુધવારે મંગલુવાળા અન્ય કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચી ગયો હતો અને મુકેશને અડ્ડો બંધ કરવા જણાવ્યું હતું. જોકે ત્યારબાદ મુકેશે કાપોદ્રા પોલીસને જાણ કરતાં કાપોદ્રા પોલીસે મંગલુને ઉચકી જઈ 3-4 કલાક ઢોરમાર માર્યો હતો. તો આ અંગે સૂર્યસેના સંગઠનને જાણ થતાં તેઓએ પોલીસ મથકે જઈને હોબાળો મચાવતા આખરે પોલીસે મંગલુને છોડી મૂક્યો અને તેને લઈને કાર્યકર્તાઓ તેના ઘરે પહોંચ્યા હતા અને સવાર સુધીમાં તો પોલીસની મારનો ભોગ બનેલા મંગલુવાળાનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ થયો હતો. સ્નેહમુદ્રામાં મુકેશ બુલેટગર અને છોટું કરીને બે એક બહુ માથાભારે માણસો છે. અગાઉ એના ખૂનના પણ એના પર કેસ છે. દર વખતે જ્યારે પણ કોઈ આ ભાઈ દારૂ પીધો હશે, અમે ના નથી પાડતા, એ જ્યારે દારૂ પીવા કોઈ બી જતો હોય, નાનો માણસ હોય, એટલે મુકેશને એમ થયું કે આની યારે કંઈક આમ તેમ છે એટલે એ દારૂ પી ગયેલો હોય, એટલે ઢોરમાર ગમે એને મારતો હોય અને પોલીસવાળાને ફોન કરી દે, કાપોદ્રાની હદમાં આવે એટલે પોલીસવાળાને ફોન કરી દે એટલે 2 જ મિનિટમાં પોલીસવાળા પહોંચી જતા હોય. મુકેશ પોલીસવાળા કરતાં પહેલાં મારી લે, પછી પોલીસવાળાએ એને માર્યા આ ભાઈને અને મારી અને પછી પાછા કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એટલો બધો ઢોર માર માર્યો કે 10 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધી માર્યા. પછી અમને જાણ થઈ એટલે મને 1 વાગે રાત્રે ફોન આવ્યો કે ભાઈ સૂર્યસેનામાંથી હરજભાઈ બોલો છો? મેં કીધું હા હું બોલું છું. તો કે તો તમે આ રીતે મેટલ બની છે આવો ને? તો મેં કીધું હું 8 વાગે એટલે આવતો હતો. તો એ લોકોએ એનો જે ભાણો છે એક ભાઈ એને લેવા ગયો એટલે ત્યાંથી છોડી દીધા, પણ એના નાકમાંથી કાનમાંથી આખું એક લોહી નીકળતું હતું. ત્યાંથી લાવીને 2 વાગે મૂક્યા અહીંયા, તો આખી એક્સપાયર થઈ ગયા. પણ ખરેખર આ પોલીસની અને આ બુલેટગનની આ આખી એક મિલીભગત છે ને, હપ્તા બપ્તા બધું એ લોકો લેતા હોય છે એટલે જે કાંઈ કહેવું પડે કે ખરેખર એ એટલું બધું એનું કામકાજ વધી ગયું છે. તમે કોઈ બી હીરા ઘસુને કોઈ બી સિંગલ માણસ રહેતો હોય ને પૂછો કે મુલેશ બુલેટગર એટલે શું, છોટું બે મુકેશ ને બે, એટલું બધું વધી ગયું છે ને કોઈ પણ એક પણ જાતની એક્શન લેતા નથી. અમે 2 વખત રજૂઆત કરી છે પોલીસ પાસે, પણ અમે આક્ષેપ કરીએ છીએ પોલીસની પણ એમાં મિલીભગત છે.
કાપોદરા પોલીસ સ્ટેશન ના રત્ના સર્કલ ની નજીક ગાયત્રી સોસાયટી માં મંગળુભાઈ વાળા હીરા ઘસવાનું મજૂરી કરે છે અને કાલે સાંજે 11 વાગ્યાની આસપાસ રાત્રે મુકેશ બુટલેગર એમના બીજા સાગરી 3-4 જણાઓએ એને માર મારેલો. માર માર્યા પછી અંદરથી કોઈએ પોલીસને જાણ કરી અને પીસીઆર વાન જે મંગળુભાઈ વાળાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને ત્યાર પછી મુકેશભાઈને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યો અને અહીંયા ઘરે આવતા અહીંયા એમના સગા સંબંધીઓ ગાયત્રી સોસાયટીમાં લઈ આવેલા, ત્યાં સૂતેલા હતા. દરમિયાન સવારે 10 વાગ્યે એના ભાણેજ છે એને ઉઠાડતા એ મરણ હાલતમાં મળી આવેલ છે. આની તપાસ મર્ડરની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને એમાં પોલીસ પણ કોઈ નિષ્કાળજી અથવા ઇન્વોલ્વ હોય તેના વિરુદ્ધ પણ ઇન્ક્વાયરી ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર કાપોદરા હાલમાં કરી રહ્યા છે. ત્યારે હાલ તો કાપોદરા પોલીસ ઉપર બુટલેગરને છાવરવા એક કાર્યકર્તાને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ થતાં જ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ભાજપના બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી એવા ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપર કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી પૂતળા દહન કરાયું હતું. ભાજપના બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી એવા ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રંગે ચંગે કરાયેલા વિવિધ ટિપ્પણીનો દેશભરમાં કોંગ્રેસીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજરોજ સુરત શહેરમાં લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા પણ ગિરિરાજસિંહ દ્વારા કરાયેલા વિવાદિત નિવેદનનો વિરોધ કરી ગિરિરાજસિંહને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગણી સાથે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના આગેવાનો સહિત કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો ભારતીય જનતા પાર્ટી કે MP ઓર મિનિસ્ટર હૈ શ્રી ગિરિરાજસિંહજીને જો બહુત હી ઘટિયા બયાન દિયા હમ ઉસકી બહુત કડે શબ્દોમાં નિંદા કરતે હૈ ઓર ઉનકા વિરોધ કરતે હૈ ઓર હમ આજથી યે ભી બતા દેના ચાહતે હૈ ઉનકો કે જો ભી હમારે રાષ્ટ્રીય અધ્યક્ષા કે ખિલાફ ગેર વાત કરેગા હમ ઉસકા ફૂલ જોર વિરોધ કરેંગે ઓર ઉનકે લિયે ટાઈમ પડા તો અપની જાન ભી દે દેંગે ઓર કિસી કી જાન લે ભી લેંગે. ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જે સોનિયા ગાંધી માટે અપશબ્દો બોલ્યા તે ખરેખર ભારતીય જનતા પાર્ટી અને RSSની વિચારધારાથી બોલ્યા છે અને એમની વિકૃત માનસિકતા હર હંમેશા મહિલાઓ માટે આદર કરતાં અનાદર ઓછું રહ્યું છે એ હર હંમેશા રહ્યું છે. ગિરિરાજસિંહના શબ્દોને જેટલા વખોડીએ એટલા ઓછા છે અને અમે આ તબક્કે આહવાન આપીએ છીએ કે ગિરિરાજસિંહ માફી માંગવાથી કામ નહીં ચાલે. સાહેબની સરકાર મોદી સરકારમાં જરાક પણ શરમ હોય, મહિલાઓ માટે માન હોય, વંશે ટિપ્પણી માટે ખરેખર એમને લાગણી હોય તો આવા નાલાયક માણસને તાત્કાલિક અસરથી સરકારમાંથી તગેડી મૂકવું જોઈએ. લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા, જોકે પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવવા ભારે ધમપછાડા પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સારા દરવાજા પાસે આવેલ કુબેરજી હાઉસ નામની ટેક્સટાઇલ માર્કેટમાં ભૈરો ટેક્સ નામે દુકાન ધરાવતા વેપારીએ લાખોનો માલ ઉધારમાં લઈ ઉઠામણું કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. પૂર્ણા પાટિયા પાસે આવેલ દર્શન રેસિડેન્સીમાં રહેતા રાજસ્થાની વેપારી કપિલ જૈને મૈદરપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પર્વત પાટિયા ખાતે આવેલ માર્કન ટાઉનમાં રહેતા અને સારા દરવાજા પાસે આવેલ કુબેરજી હાઉસ નામની ટેક્સટાઇલ માર્કેટમાં ભૈરવ ટેક્સ નામે દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી મહેન્દ્ર રાઠીએ તેઓ પાસેથી વર્ષ અગાઉ ઉધારીમાં રૂપિયા 34,66,440 માલ લીધો હતો, જોકે તે માલના રૂપિયા ન આપી વિશ્વાસઘાત કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રિંગરોડ ખાતે આવેલ શ્રી બાલાજી ટેક્સટાઇલ માર્કેટની રેણુકા ફેશન નામે ધંધો શરૂ કરી લાખોના માલ ઉપર એમ્બ્રોઇડરી વર્ક કરાવીને રૂપિયા ન આપી છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વરાછા એકે રોડ ખાતે આવેલ પટેલનગરમાં રહેતા પરષોત્તમ પોસિયા એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓએ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી રિંગરોડ ખાતે આવેલ શ્રી બાલાજી ટેક્સટાઇલ માર્કેટમાં રેણુકા ફેશન ફર્મ નામે દુકાન ધરાવતા
નરપતસિંહ ચૌહાણ અને વીરસિંહ ચૌહાણ તથા જાગૃતિ ફેશનના માલિક દેવીસિંહ અને કિશન રાજપૂત દ્વારા વર્ષ દરમિયાન એમ્બ્રોઇડરી ડિઝાઇનવાળી જોબ વર્ક કરાવ્યું હતું. જોકે તે પેટે નીકળતા રૂપિયા 67,59,170 રૂપિયા ન આપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી ઉત્તરાણ પાવરહાઉસની સામે વ્હાઇટ હાઉસ પાસેથી અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી દેશી તમંચા સહિતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ઉત્તરાણ પાવરહાઉસ પાસેથી રીઢા ચોર બબલુ ઉર્ફે નારાયણ પરીડાને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો અને પોલીસે તેની ઝડપી લેતા તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, પિત્તળનું પંચ તથા એક દેશી હાથ બનાવટનો તમંચો અને ટીવી સહિત કુલ રૂપિયા 39,510 મત્તા મળી આવી હતી. જો અંગે પોલીસે રીઢાની પૂછપરછ કરતાં રીઢાએ પોતાના મિત્ર એવા બાબુ સાથે મળી તમામ મુદ્દામાલ છડકપટથી ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે રીઢાની અટક કરી તમંચા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમોએ તથા અમો સાથેના પોલીસ માણસોએ સદર મોટરસાયકલને હાથથી ઊભો રહેવાનો ઇશારો કરતા, પરંતુ આ બંને ઇસમો પૂર ઝડપે પોતાનું મોટરસાયકલ હંકારી મૂકેલ, જેની પાછળ અમો તથા અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પીછો કરેલ. આ બંને ઇસમો પોતાનું મોટરસાયકલ લઈ અને ઉત્તરાણ પાવર હાઉસની સામેના રસ્તા વાટે વ્હાઇટ હાઉસ નામની બિલ્ડિંગ પાસે પહોંચતા ત્યાં બંને ઇસમો કોઈપણ કારણોસર પોતાની વાહનનો કાબુ ગુમાવી બેસેલ અને બાઇક સ્લીપ થઈ ગયેલ, જેથી હંકારનાર ઇસમ છે એને અમો પોલીસે સત્વરે પકડી પાડેલ અને પાછળ બેસેલ ઇસમ જાડી ઝાંખરાનો લાભ લઈ અને ત્યાંથી નાસી છૂટેલ હતો. કાપોદ્રા પોલીસ તથા અમરોલી પોલીસ બંને મળી અને જે એક આ ઇસમને પકડી પાડેલ તેના કબજામાંથી કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ, જે લોડેડ હાલતમાં હતો, તથા આ ઇસમ પાસે શંકાસ્પદ મોટરસાયકલ GJ5DC 6482 નંબરનું મળી આવેલ, તથા આ બંને ઇસમો પાસે જે મુદ્દામાલ હતો તે મુદ્દામાલમાં એક મોનિટર, એક CPU, એક કીબોર્ડ, એક હોમ થિયેટર મળી આવેલ હતું. ત્યારે હાલ તો અમરોલી પોલીસે ઝડપાયેલા રીઢા બબલુ પરીડાને ભાગી છૂટેલા સાથીદાર એવા બાબુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત પોલીસે લિંબાયત સંજયનગર સર્કલ પાસેથી ચોરીના મોબાઈલ ફોન સાથે રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે લિંબાયત પોલીસે લિંબાયત સંજયનગર પાસેથી બાતમીના આધારે રીઢા મોબાઈલ ચોર કમલેશ તંબોડીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી ચોરીનો સેમસંગ કંપનીનો મોંઘો દાટ તથા ચાઇના કંપનીનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો અને પોલીસે રીઢાની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા મિની હીરા બજારમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી દલાલી તરીકે હીરા લઈને થોડું પેમેન્ટ કર્યા બાદ કરોડોનું પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનારા 3 ઠગ વેપારીઓ પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. નાના વરાછા ખાતે આવેલ યમુનાનગરમાં રહેતા અને હીરાનો વેપાર કરતા હિંમત આલગ્યા પાસેથી વર્ષ અગાઉ વરાછા મિની હીરા બજારમાં દલાલી કરતા મજુરા ગેટ ખાતે આવેલ શંકેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા રાજેશ શાહ, અડાજણ મહાલક્ષ્મી રો હાઉસમાં રહેતા પ્રકાશ ભાવસાર અને અડાજણ આનંદમહેલ રોડ ખાતે આવેલ જય કોમ્પ્લેક્સમાં રહેતા નિમેશ ભાવસારે દલાલ તરીકે તેઓ પાસેથી કરોડોના હીરા લીધા હતા અને ત્યારબાદ થોડું પેમેન્ટ કરી દીધું હતું. જોકે બાકીનું પેમેન્ટ 3,97,81,930 નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. જે અંગે હિંમત આલગિયાએ વરાછા પોલીસ મથકે અરજી કરી હતી અને ત્યારબાદ તપાસ કરી પોલીસે ગુનો નોંધી કરોડોનો માલ લઈ રૂપિયા નહીં આપી ઠગાઈ કરનાર 3 પૈકી એક મજુરા ગેટ સગરામપુરા ખાતે આવેલ કૈલાશનગરના શંકેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા રાજેશ શાહને ઝડપી પાડ્યો હતો. વિશ્વાસઘાત તેમજ ઠગાઈ કરેલ અને આસી ગયેલ છે. જે ફરિયાદના આધારે એક આરોપી રાજેશને પકડી પાડવામાં આવેલ છે અને બીજા 2 પકડવાના બાકી છે, તપાસ ચાલુ છે. હાલ તો કરોડો રૂપિયાના હીરાની ઠગાઈમાં વરાછા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા જૂની બોમ્બે માર્કેટ ખાતે આવેલ આડતી આવાસ બિલ્ડિંગ પાસે પાર્ક મોપેડની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. પુણાગા મોડલ ટાઉન પાસે આવેલ ગાયત્રી પેલેસમાં રહેતા વસંતકુમાર ધોકાની ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ વરાછા જૂની બોમ્બે માર્કેટમાં આતિયા આવાસ બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી હોન્ડા એક્ટિવા મોપેડની ચોરી કરી ભાગી છૂટેલા સગરામપુરા ખાતે રહેતા રીઢા વાહનચોર મહેમૂદ પઠાણને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો
અને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. નાના વરાછા ઈશ્વરકૃપા સોસાયટીમાં દવાખાનાના બાંધકામને ગેરકાયદેસર ગણાવી તોડાવી નાખવાની ધમકી આપનાર કહેવાતા ભીમસેના ગુજરાતના પ્રમુખ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓની જે તે સમયે અટકાયત કર્યા બાદ વધુ 1 આરોપીને ઝડપી પાડ્યો છે. મોટા વરાછા ખાતે આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશ કડથિયાએ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ હાલ નાના વરાછામાં ઈશ્વરકૃપા સોસાયટી ખાતે દવાખાનાનું બાંધકામ કરી રહ્યા છે, જે બાંધકામ ખોટું હોવાનું કહી કહેવાતા ભીમસેના ગુજરાત રાજ્યનો પ્રમુખ દીપક જોગથિયાએ રાજેશ કડથિયાને ફોન કરી બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી તોડી નાખવાની ધમકી આપી ₹50,000ની માંગણી કરી હતી. જો કે આ અંગે રાજેશ કડથિયાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દીપક જોગડિયા અને તેના પિતા જયસિંહ જોગડિયા તથા એક કિશોર સામે ગુનો નોંધી જે તે સમયે 2 આરોપીઓની અટક કર્યા બાદ ભાગતા ફરતા વધુ 1 આરોપી એવા જયસિંહ કાંજી જોગડિયાને પણ કાપોદ્રા પોલીસે ગતરો ઝડપી પાડ્યો હતો. હાલ તો ભીમસેના ગુજરાત રાજ્યના પ્રમુખના નામે ધમકી આપી તોડ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી. તેઓએ આ રીતે કેટલા લોકો પાસેથી નાણાંકન કર્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરિયાવી બજાર પોલીસ ચોકી પાછળ આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મોટા મંદિર પાસે શ્રી મહામંગલપુરી ધામ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિયાવી બજાર પોલીસ ચોકી પાછળ આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મોટા મંદિર પાસે શ્રી મહામંગલમપુરી ધામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્તો દ્વારા ભજન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ જે છે ને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનું મંદિર છે. આ મંદિરમાં રાધા કૃષ્ણની ઉપાસના ભક્તિ થઈ રહ્યો છે અને આ જગતની અંદરમાં તો ભગવાન કૃષ્ણ અને રાધાજીનું અવતરણ દ્વાપર યુગમાં થયું, પણ જ્યારે કલયુગનો શુભારંભ થયો છે તે કલયુગની અંદરમાં નિષ્કલંક બુદ્ધાવતાર કલ્કી ભગવાનનું અવતરણ છે અને એ કલ્કી ભગવાન આ જગતની અંદરમાં જે નિકૃષ્ણ પ્રણામી ધર્મના પ્રવર્તક છે મહામતી પ્રાણનાજી એમના અંતઃકરણમાં બુદ્ધ રૂપમાં ભગવાન બુદ્ધ અને તારતમ જ્ઞાન રૂપમાં કલ્કી ભગવાનનું અવતરણ છે અને એ જ નિષ્કલંક બુદ્ધાવતાર મહામતી પ્રાણનાજીથી આ ધર્મ પ્રસારિત થયું છે. 14 લોક બ્રહ્માંડમાં એમના જે જ્ઞાન છે એ જ્ઞાનથી પ્રચાર પ્રસાર થશે. એમના જ આહલાદની શક્તિ શ્રી રાધા મહારાણી છે, જે શ્રી રાધા મહારાણીને શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મમાં બાયજુરાજ મહારાણી તરીકે અમે બધા ઓળખીએ છીએ. તો એ બાયજુરાજ મહારાણીનો આ વખતમાં 372મા પ્રાકટ્ય મહોત્સવ છે અને પ્રતિવર્ષ એમના પ્રાકટ્ય મહોત્સવ ઉપરમાં આ મંદિરમાં સુંદર આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે પણ 108 પારાયણ જે તારતમ સાગર ગ્રંથ છે પ્રણામી ધર્મના એ ગ્રંથના પારાયણ પણ છે અને આ મંદિરથી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ પણ ચાલે છે, જે સામાજિક પ્રવૃત્તિમાં હમણાં તમે જોયા હશો કે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન એ જ એક મહાદાનનું સૂત્રને સાર્થક કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં ઓલપાડ અને કામરેજ તાલુકામાં પોતે પોલીસ અને પત્રકાર હોવાનું જણાવી ધમકી આપી તોડ પડાવતા 3 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ 3 ઇસમોમાં એક તો પોતે ગાંધીનગર વિજિલન્સ ટીમનો PSI હોવાનું જણાવ્યું હતું. ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા આ 3 શખ્સો કોઈક ચોરી કે અપહરણના આરોપી નથી, પરંતુ તેમની ઉપર આરોપ લાગ્યો છે નકલી પોલીસ અને પત્રકાર બની તોડબાજી કરવાનો. જી હા, સુરતના મોરાભાગડ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય તુષાર બાબુભાઈ પાંડવ પોતે પોલીસ હોવાનું જણાવી તોડ કરતો હતો, જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો જતીન હાથાભાઈ કલસરિયા પોતે પત્રકાર હોવાનું, તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો અશોક દુર્લભ વડિયા પોતે દૈનિક ન્યૂઝપેપરનો બ્યુરો ચીફ હોવાનું જણાવીને સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં અને ઓલપાડ તાલુકામાં ગેરકાનૂની ધંધા કરતા પાસે પૈસા ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે. લાખ લાખ રૂપિયા માંગે તમે ગરીબ માં કરી આપવાના હતા ને, તમારા સાહેબ ને બોલાવો ને અહીંયા SSG વાળાને બોલાવો ને ફોન કરો બધાને, અને મોબાઈલ લઈ લીધા અમારા. 15,000 રૂપિયા રોકડા આપેલા હે લોકોને, લાખ રૂપિયા માંગેલા. હા, અમે પોલીસ વાળા હે એંગે કે વરાછા માંગે, પેપર વાંચ્યું મને કે પેપર વાંચતા ખબર પડે એંગે કે એવું બધું કહેવાનું બહુ જ બોલે અમને. ઘરમાં બાયણા બંધ કરી ના પોડિયા પૂરી થઈ, અમે દેશી અમે ઇંગ્લિશ વેતા, અમે બધું ભણે, અમારે કેટલા કરી ભણે ધંધો. હવે કઈ નહીં, તમે હા લાખ લાખ રૂપિયા માંગે, તમે ક્યાં લાખ રૂપિયા આપવાના. એટલે આમાં શું છે, એ લોકો 3 જણા અમારા ઘરે આવ્યા અને એ લોકો કેમેરાથી ફોટા પાડવા માંડ્યા આમ તેમ,
અને એમ કે અમે પ્રેસ વાળા છે અને એક ભાઈ કે અમે પોલીસ વાળા છે અને અમે પર ધમકી આપવા માંડ્યા અને કે 50,000 આપો તો જ તે મામલો આમ રફાડફા કરશું. એ લોકો એમ કે તમે કઈ ગેરકાનૂની કામ કરો છો અમને તેમ ને એવું પડાવ માંડ્યા. હા, દારૂ વેચો ને એવું એમ કીધું. અમે પીતા હતા એમ, પણ એ લોકો વેચવાનું છે તમે આમ. ઘટનાની જાણ ભોગ બનનાર લોકોને થતાં ઉલપાડ પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને બીજી તરફ સુરત જિલ્લામાં પોતે પોલીસ અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલા પાસે ધાકધમકી આપી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે બુધવારની રોજ બપોરના અરસામાં ઉલપાડ તાલુકાના સૈણ વિસ્તારમાં તોડ કરતા આ ત્રણેય શખ્સો નકલી હોવાનું જણાતા સ્થાનિક લોકોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા ઉલપાડ પોલીસ સ્થળ ઉપર જઈને આ ત્રણેયની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. અમને એવી બાતમી મળી કે ત્રણ ડુપ્લિકેટ પોલીસ બનીને દારૂના ધંધાવાળા પાસે પૈસા ઉઘરાણી કરે છે એવી બાતમી મળતા સાયનના ફરિયાદી જોડે પૈસા માંગતા ફરિયાદીને શક જતા પોહા કરતા પોલીસમાં જાણ કરી. જાણ કરતાની તાત્કાલિક અમે પોલીસને માણસો રવાના કરી અને જે સ્તર પર જે ત્રણ પોલીસની ડીજી વિજિલન્સ નામનું અને LCBના પોલીસનું નામ ધારણ કરી અને તોડ કરતા હતા એને તાત્કાલિક પબ્લિક તથા પોલીસને હાથે તાત્કાલિક પકડી લીધા છે અને એમે આજુબાજુના તાલુકામાં પણ એ લોકો એ તોડ કર્યા છે. પોલીસ કામરેજ તાલુકામાં તોડ કર્યા છે. ઓલપા તાલુકામાં 2-3 જગ્યાએ તોડ કરવામાં આવેલ છે અને આ બાબત મેં પત્રકારનું નામ ધારણ કરી અને પોલીસનું ખોટું નામ ધારણ કરી એટલે જેથી કરીને જે પત્રકારના અંદર જે સાપ જે પડે છે તો જે કાયમી પત્રકારો જે છે એ લોકોને પણ સાપ બગડે પત્રકાર નામનું યુઝ કરવાથી, જેથી આવા વ્યક્તિઓની ઉપર જો કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તમને પત્રકાર મિત્રને પણ એમાં જાગૃતતા આવે અને આવો જો લોકોમાં ખોટી રીતે જે ધંધા પાસે પૈસા કરાવવા એ પણ ખુલ્લું પડવામાં આવે જેથી કરીને આ રીતે તપાસ અત્યારે હાલ તપાસ ચાલુ છે. આ ત્રણેય પૈકીનો તુષાર પાંડવ તો પોતે ગાંધીનગર વિજિલન્સ ટીમનો PSI ઝાલા હોવાનું જણાવી લોકો પાસે ધાકધમકી આપી પૈસા પડાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે હવે આ નકલી પોલીસ આવી ગયા છે અસલી પોલીસના હાથે, પરંતુ વાત ચોક્કસ છે કે આવા બોગસ પત્રકાર બની ફરતા આ લોકોના કારણે સાચા અને નિષ્ઠાવાન પત્રકારોની છબી ખરાબ થતી હોય છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે DIG અનુપમસિંહ ગહેલોતના વરદહસ્તે સુરક્ષા સેતુ સોસાયટી મહીસાગર દ્વારા કરેલ કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ મહીસાગર જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અનેક કામો કર્યા છે, જેના ભાગરૂપે આજે કેટલાક કામોનું DIG અનુપમસિંહ ગહેલોતના વરદહસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પૈકીમાં મહીસાગર પોલીસ વેબસાઇટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જે વેબસાઇટમાં પોલીસની કામગીરી અને સંપર્ક નંબર અને અન્ય કામગીરીની માહિતી મળી રહેશે. અને મહિલાઓ માટે નિઃશુલ્ક મોટર ડ્રાઇવિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મોટર ડ્રાઇવિંગની તાલીમ પામેલ બહેનો દ્વારા અનુભવ મેળવ્યો હતો. આ જ પ્રકારે કલા પ્રદર્શન, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી તેમજ મહીસાગર જિલ્લા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ASI કોન્સ્ટેબલની ભરતીમાં જ ઉમેદવારો દોડમાં પાસ થયા હોવા તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા તેમજ પૂર્વ તૈયારી માટેના તાલીમ વર્ગો શરૂ કરી તે માટેનું સંપૂર્ણ મટીરિયલ સુરક્ષા સેતુ સોસાયટી મહીસાગર દ્વારા મફત આપવામાં આવશે. જેમાં ખાસ કરીને જો આપણે બહેનો છે બહેનોને વધારે કઈ રીતે સશક્તિકરણ કરી શકીએ એના ભાગરૂપે મહિલાઓને આપણે તાલીમ ડ્રાઇવિંગને તાલીમ આપવામાં આવી વીરપુર તાલુકામાં. સાથોસાથ જે આપણા જો અત્યારે જ હાલમાં જે પોલીસ કોન્સ્ટેબલ્સ લઈને ASI અને PSIની પરીક્ષાઓ થઈ છે, રિટર્ન પરીક્ષાઓ થઈ એના રિટર્ન પરીક્ષા થવાની છે, એના માટે એના કોચિંગને આયોજન જોઈએ જેથી આ મહિનાની એક્ઝામ છે આ લોકો ખૂબ સારી પ્રિપરેશન કરી શકે અને વધુમાં વધુ આપણા મહીસાગર જિલ્લાથી આપણા સિલેક્ટ થાય છે. સાથોસાથ જો આપણા આ સોસાયટી અમારા જો સોસાયટીના અંતર્ગત એક આપણા SPC આવે છે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ એક સ્કીમ છે, તો આ સ્કીમમાં આપણા નાના મિત્રો છે, નાની દીકરીઓ છે, નાના આપણા દીકરાઓ છે, આ લોકો આપણા કેડેટ છે અમારા, તો એના માધ્યમથી જો સરકારશ્રીની યોજનાઓ છે જો બહેનો માટે છે, જો ઘણી બધી અજ્ઞાનતાના લીધે જો બહેનો તો નહીં પહોંચી શકતા હોય છે આપણા ગામડાના લોકોને, તો એના પર જો સપ્લિમેન્ટ ઘણા બધા ગવર્મેન્ટ એજન્સી કામ કરતી રહે છે એના સપ્લિમેન્ટ તરીકે જો આપણા સ્ટુડન્ટ પોલીસ જો કેડેટ છે આ ગરમીના સમયમાં જો આ લોકોને સમજાવશે આપણે બહેનોને જો કે આ બધા સ્કીમો છે સરકારની સ્કીમો છે જો તમે જાણ કરો અને સાથોસાથ જો સુરક્ષાના દૃષ્ટિએ જોઈએ તો CCTV તમામ મોટા શહેર આપણા શહેર છે મહીસાગરમાં
બાલાસી રોડ થઈ ગયા, સંતરામપુર, લુણાવાડા આ બધા જે સીસીટીવી લગાવવામાં આવેલા છે, નાના બીજા જે નાના ટાઉન છે એના ઉપર બી લગાવવાની કાર્યવાહી ચાલુ છે. મહીસાગર જિલ્લાના SPS કેડેટ દ્વારા આગામી વેકેશનનો સમાજ સેવામાં ઉપયોગ કરી શકે તેવા આશયથી સરકારનો કલ્યાણકારી યોજનાઓનો લાભ શરૂ જરૂરિયાતમંદોને મળે તેવા પ્રોજેક્ટના ભાગરૂપે SPC કેડેટની આવી યોજનાઓની જાણકારી મળે તે માટે પેમ્પલેટ તેમજ SPCના કેડેટને વિતરણ કરી ગમે તે એક લાભ જરૂરિયાતમંદોને મળે તે માટે મદદરૂપ થવા માટે પ્રોજેક્ટનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેનું સમયમર્યાદામાં રિવ્યૂ કરવામાં આવશે અને આ કામગીરી દ્વારા લાભાર્થીઓનો લાભ SPCના સ્ટુડન્ટની મદદથી લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોના જિલ્લાના આગેવાનો તથા રાજકીય નેતાઓ તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત હતા. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, સહરા. જસદણ ન્યાય મંદિરના કર્મચારીઓ ગંદકીથી પરેશાન બન્યા છે, તેમ છતાં તેમની માંગ સંતોષાતી નથી. આ છે રાજકોટના જસદણનું ન્યાય મંદિર. અહીં ન્યાય મંદિરમાં ફરજ બજાવતા ન્યાયાધીશ સહિતનાઓને સરકારે બાજુમાં જ રહેવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. ન્યાયતંત્રના કર્મચારીઓને ભલે સરકારે સારી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરી, તેમ છતાં ગોંડલ માર્ગ મકાન વિભાગના આ ક્વાર્ટર્સમાં ખડકાતા ગંદકીના ગજ, ઉભરાતી ભૂગર્ભ ગટરોની કુડીઓ અને મચ્છરોનો ઉપદ્રવ રહીશો માટે માથાનો દુખાવો બન્યા છે. એક બાજુ આપણા પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ આ ન્યાય મંદિરના જજ સહિતના કર્મચારીઓને ઉભરાતી ડ્રેનેજની કુડીઓ તેમજ કચરાના ગંજો તેમજ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં જ વહેતા ગટરના ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવને લઈને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ સાથે બાળકોને રમવું પણ મુશ્કેલ બન્યું છે. તેમ છતાં નામદાર ન્યાયાધીશ સહિતનાઓની લેખિત માંગને માર્ગ મકાન વિભાગના સરકારી બાબુઓ ગાંઠતા નથી, જેમને કારણે ગૃહિણીઓ પરેશાન થઈ જવા પામી છે અને માથાનો દુખાવો બનેલ આ પ્રશ્ન કાયમે હલ કરવાની માંગ કરી રહ્યા છે. અહીંયા ગટરનો પ્રશ્ન છેલ્લા ઘણા ટાઈમથી છે. ચારે બાજુ બધે બાજુ મચ્છરનો ઉપદ્રવ છે અને ગટર ઉભરાયા કરે છે અને બહુ દુર્ગંધ આવે છે. રહેવાતું નથી, આ બાળકોથી કોઈનાથી અહીંયા રમાતું નથી અને હવે વેકેશન આવે છે તો બાળકો અમારા રમવા ક્યાં જાય અહીંયા. એટલે અમારી માંગ છે કે અહીંયા ગટરનો પ્રશ્ન વહેલી તકે એમ કે અહીંયા સોલ્વ કરવામાં આવે. વારે વારે બધી સાઈડથી ગટર ઉભરાય છે અને ક્યાંય નીચે બેસાતું નથી, ચલાતું નથી ને છોકરાઓ રમી નથી શકતા. એટલે વહેલી તકે અમારી આ માંગ પૂરી કરવામાં આવે. ગટરનો પ્રશ્ન છે, બહુ ઉભરાય છે, રોગચાળો થાય છે, મેલેરિયા થાય છે અને દુર્ગંધ બહુ જ આવે છે. રહેવાતું જ નથી, નીચે ક્યાંય બેસાતું નથી. છેલ્લા એકાદ વર્ષથી તો પ્રશ્ન છે જ. પ્રધાનમંત્રી ભલે સ્વચ્છતા અભિયાનના નારા લગાવે અને દેશવાસીઓને સ્વચ્છ ભારત બનાવવાના સંકલ્પ લેવડાવે, પરંતુ જ્યાં જવાબદાર સરકારી તંત્ર ન્યાય અપાવનારોને જ ન્યાય આપતી ન હોય ત્યાં ક્યાંથી સ્વચ્છ ભારત બને? હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપપ્રમુખ તેમજ કારોબારી સહિતના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તેમજ કારોબારી સહિતના સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને આ ચૂંટણીમાં પ્રમુખ અને સેક્રેટરી માટે મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં મોરબી બાર એસોસિએશનના 268 સભ્યો પૈકી 241 વકીલોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં પ્રમુખ પદે દિલીપભાઈ અગેચણીયાનો 147 મતે ભવ્ય વિજય થયો હતો, જ્યારે સેક્રેટરી પદે ભાવેશ ફૂલતરિયા ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તેમજ જોઈન્ટ સેક્રેટરી તથા કારોબારી સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજે યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને વિજેતા થનાર પ્રમુખ સહિતના હોદ્દેદારોને વકીલોએ શુભકામનાઓ પાઠવી હતી. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. માંગરોળમાં રબારી પરિવાર ઉપર મકાન ખાલી કરાવવાના મુદ્દે મુસ્લિમો દ્વારા કરાયેલા ઘર પરના હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રબારી પરિવાર ઉપર થયેલા હુમલાના વિરોધમાં મૌન રેલી યોજીને માંગરોળ બંધનું એલાન અપાતા પોલીસના ધાડાધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. માંગરોળમાં ગઈકાલે મકાન ખાલી કરાવવા મુદ્દે રબારી પરિવાર સાથે આચરવામાં આવેલી ગુંડાગર્દીના ઘેરા પડઘા પડ્યા છે. વિહિપની આગેવાની હેઠળ આજે 300થી વધુ લોકોએ મૌન રેલી યોજીને કાયદા કાનૂનને હાથમાં લઈને ફરતા સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે
મામલતદાર અને પોલીસ તંત્રને આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગુરુવારે માંગરોળ બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ ચોકીની માંગ કરી છે અને શહેરની મધ્યમાં આવેલા ગાંધી ચોકમાં પોલીસ ચોકીથી તદ્દન નજીક 150-200 મીટરના વિસ્તારમાં રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારે સુયાભાઈ ચાવડાના પરિવાર ઉપર થયેલા નિર્લજ્જ હુમલાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી મકાનનો કબજો ધરાવતા રબારી પરિવાર પાસેથી કબજો ખાલી કરાવવા ઘાંચી શખ્સોએ ભરબપોરે ઘરમાં ઘૂસી જોઈ કનુભાઈ ચાવડા અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, મહિલાઓને પણ બક્ષવામાં આવી ન હતી. પૂર્વ આયોજિત રીતે કરવામાં આવેલા હુમલામાં ઘરના બારી તેમજ દરવાજા અંદરથી બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ ઘરના સદસ્યો પોતાના સગા સંબંધી કે પોલીસનો સંપર્ક ન કરી શકે તે માટે ફોનના કેબલ કનેક્શન કાપીને મોબાઈલ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘરના લોકોના મોઢા ઉપર સેલોટેપ મારી પરિવારના કબજામાં રહેલા બે રૂમમાંથી ઘરનો સામાન ફગાવીને બંને રૂમ ઉપર કબજો જમાવી દીધો હતો. બનાવ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ અબ્બાસ અબ્દુલભાઈ, ઇરફાન અલ્લારખા અને ઇમરાન અબ્દુલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સામે પક્ષે અહમદભાઈ હુસેનભાઈ જેઠવાઈ પોતે ખરીદેલા મકાન માંગરોળમાં કુલ વેચીને ગુજરાન ચલાવતા પરિવાર ઉપર થયેલા હિચકારા કૃત્યના વિરોધમાં આજે મોડી સાંજે મળેલી એક બેઠકમાં આવતીકાલે ગુરુવારે બંધ પાળવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રિક્ષામાં મુસાફરોને લૂંટી ટોળકીના ચારને ખડોદરા પોલીસે ઝડપી પાડ્યા. ફૂલપાડના ખેડૂતોએ શેરડીના ભાવ મુદ્દે રોષ ઠાલવ્યો. વાપીની 53 ઔદ્યોગિક કંપનીઓને જીપીસીબી દ્વારા નોટિસ ફટકારાઈ. ભરૂચમાંથી તમંચો વેચવા ફરતા રીઢા ઝડપાયા. અને કોંગ્રેસ અધ્યક્ષા વિરુદ્ધ ટિપ્પણી કરનાર ગિરિરાજસિંહના પુતળા દહન કરાયું. S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.